सब्सक्राइब करो आ चैनल ने। માં સાહેબ કમાલ છે, આટલી મોટી હવેલીમાં મારો અવાજ સાંભળવાળો કોઈ નથી. તો કે એક વસ્તુ એમાં નવાઈ લાગે છે મને કે આટલી મોટી હવેલીમાં રહેવા વાળા માત્ર 3 જણા. એક અમારા મા સાહેબ, બીજા એમના સુપુત્ર માધવસિંહજી અને આ ઘરનો નોકર ગબ્બર સિંહ. પાર્લામેન્ટમાં વાંદરાએ ઘૂસીને મચાવેલો તરખાટ. પાર્લામેન્ટ ની હાલત ખરાબ કરી નાખી છે વાંદરાઓએ. ભેગા પડીને બીજા કયા સમાચાર છે? લે બોલો. સર્કસ નો વાઘ કોંગ્રેસ ની કચેરી પાથી પકડાયો. શું જમાનો આવ્યો છે. માણસ તો માણસ, હવે તો જાનવર ના પણ ઈમાન ખરાબ થઈ ગયા છે. શિવસેના નું પ્રતિક કોંગ્રેસ ની કચેરી પાથી પકડાયું. નોનસેન્સ. બીજું શું છે? એક વિધવાએ કરી આત્મહત્યા. મનુભાઈ અત્યારે અહીંયા શું કરે છે? મનુભાઈ શું કરો છો? છોકરો, અરે ભગવાન, ક્યાં બાત હૈ, તને છોકરો થયો? પણ તને છોકરો કઈ રીતે થઈ શકે? તારા લગ્ન ક્યાં થયા છે? વાટ લાગી ગઈ. આજે આ મનુ બેરો પાછું પોતાનું સાંભળવાનું મશીન ઘરે મૂકીને આવ્યો લાગે છે. અરે બેરા, તને કઉ સંભળાતું નથી. હું બેરો? હું? અચ્છા અચ્છા, તને છોકરો લોટરીમાં લાગ્યો, લોટરીમાં એમ. અરે મામા કોને મામા બનાવે તું? એ મામા, આપણા ગુજરાતીઓમાં પણ ટોપ ફ્લોર ભાડુઆત વગર ખાલી હોય શકે. હવે જા જા, ગુજરાતીને ભાડાથી ફ્લેટ નથી મળતો એવું તને કોને કહ્યું? બસ આમ જ ભાંગરો વાટ્યા કરો એટલે બા સાહેબ તમને આજે ને આજે નોકરી પરથી કાઢી મૂકશે. બા બા રિટાયર થાય છે. સરસ નાટક હતું, મેં જોયું તું નાટક, અને હિન્દીમાં પણ થયું તું. એમાં જયા ભાદુડીએ રોલ કર્યો હતો. ઓહો, એટલે તું એમ કેવા માંગે છે કે આ વખતે કટરીના રોલ કરવાની છે? વાવ, મજા આવશે જોવાની. કટરીના રોલ નહીં કરી શકે, કારણ કે રણબીરે એને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો તું બા રિટાયર થાય છે કરવા જઈશ ને તો હું બાપુજી ઓવરટાઈમ કરે છે કરવા જઈશ. અરે શું જરૂર છે, સારું કમાય છે કટરીના, બાપુજી શું કામ ઓવરટાઈમ કરે એના? એ ભગવાન, મનુભાઈ હું બોલું છું કઈ ને તમે સાંભળો છો કઈ નું કઈ? શું વાત કરે છે? રામાયણમાં કઈ કઈ ને રોલ કરવા વાળી એક્ટ્રેસ બિચારી મરી ગઈ. અરે રે રે રે, એટલે મેં કઈ કઈ ને તમારા કાન કામ નથી કરતા. એનો અર્થ એ નહીં કે તમે મારી ફેવરેટ હિરોઈને મારી નાખો. શું કરી નાખો? મારી નાખો. હા, સાચી વાત છે. કામ કરવા વાળા મા બાપ જો ઉકલી જાય તો છોકરાઓ રસ્તે રજડી જ જાય ભાઈ. હે ભગવાન, શું છે માથામાં દુખે તારા? મારો ભાઈ તમે આમને આમ ભાંગરો વાટશો ને
તો બા સાહેબ તમને પાણી ચૂ આપી દેશે. નહીં નહીં, મારે પાણી પૂરી નથી ખાવી અત્યારે ભાઈ, રેવા દે ને તું યાર. ગઈ ભેંસ પાણીમાં. ક્યાં ગયો? જવા દે, આપણે છાપું વાંચીએ. હેલો, એ હેલો, ગુંડા કેરીના અથાણાનો હું ભાવશે? એ ભગવાન, આજે મારો દાડો જ ખરાબ ઉગાડ્યો તે. હી, આ ગાંડીને આ બેરા હાથે ભટકાડી દઉં અને ફોન સ્પીકર પર મૂકું એટલે આપણે મનોરંજન. મનુભાઈ, મનુભાઈ ફોન. મારો ફોન છે? હા, તો મોબાઈલ પર કેમ ન કર્યો? અને સાંભળ, હા, તાબડતોબ ફોન રિપેર કરાવ, ઘંટડી બરાબર વાગતી નથી ફોન ને. હેલો, હા, કોણ બોલો છો? સરિતા. વનિતા, બોલો બોલો વનિતા બેન, કેમ છો? તબિયત પાણી કેમ છે તમારા? અરે વનિતા નહી, સરિતા, મારે એ જાણવું છે કે ગુંડાગીરી ના અથાણાનો હું ભાવ છે. સાચી વાત છે તમારી, પાટણ માં ગુંડાગર્દી બહુ વધી ગઈ છે, પણ તમને ખબર છે આ મુંબઈ શહેર માં પણ કઈ ગુંડાગર્દી ઓછી નથી, બહુ ચાલે છે. તમારી મજાક કરો છો? મારી શું વાત કરો છો? તમારા વરે તમને મારી? ના ના વનિતા બેન, આ તમારી ફેમિલી મેટર છે, હું શું કામ આવું પોલીસ સ્ટેશન માં તમારી સાથે? મારાથી નહીં આવે, આઈ એમ સોરી. એ નફટ નાલાયક નપાવટ ગુંડા, કમાલ કરો છો વનિતા બેન તમે. અરે વરને મારવા માટે ગુંડા શું કામ બોલાવો છો? તમે તમારા વરને ધોઈ નાખો, એક નંબર ની ગુંડી છો. ગુંડી જો એને જો. તું તું મને માર, ચપ્પલે ચપ્પલે તારા સોત્રા કાઢી નાખીશ. મને આનંદ થશે. તારામાં શરમનો સાંટો છે કે નહીં? જરાય નહીં. તારું નખો ચાઈ, ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે. તને પ્લેગ થાય, ભલે ભલે તને હડકાયો કૂતરો કરડે. ના ના, એ મારા વતી તમારા વર માટે રાખો. એ ઘેલસપ્પીના ફોન મૂક. ભલે, જય શ્રી કૃષ્ણ. હા વનિતા બેન, બીજું શું કહેતો તો? જલ્દી આવ, જલ્દી આવ ને. શું છે? તું આને ફોન મૂક્યો? હા, આ તો મૂકી જ દે ને. મેં જ કહ્યું જય શ્રી કૃષ્ણ, તેમાં કે છે. હે, એ તને ખબર છે? ખબર નહીં. અરે વનિતા બેન છે ને, જ્યારે હું મલાડની ચાલમાં રહેતો હતો ને, ત્યારે અમારા પડોશી હતા. બિચારી બહુ ભલી બાઈ, પણ એનો વર એક નંબરનો ભરાડી. આજે મેં કીધું, તમે એક કામ કરો, તમારા વરને મારી મારીને અદભુવો કરી નાખો. એક્ઝેક્ટલી, જો આ જેનો ફોન હતો એ બેનના હાથમાં તમે આવી ગયા ને, તો તમને આમ પટકી પટકીને ધોઈ નાખત, જેમ આપણે ગાદલા ગોદડા આમ પટકી પટકીને ધોઈ નાખીએ ને એમ. હાલો, આ કહેવાનું રહી ગયું એમને કે ધોબી ઘાટમાં ધોબી જે રીતે કપડાં ધોવે ને, તમે એ રીતે તમારા વરને ધોજો. લે છટાક, લે છટાક, લે છટાક. નો નો મિનિસ્ટર, અરે હિંમત કેવી રીતે થઈ એક મામૂલી એક્સાઇઝ ઓફિસર ની? એક મામૂલી એક્સાઇઝ ઓફિસર આવીને અમારી ફેક્ટરી પર દાદાગીરી કરી જાય તો કાલ ઉઠીને કોઈ પણ મગતરું આંખો દેખાડશે. આઈ વોન્ટ હિમ સસ્પેન્ડેડ. જો તમે એને સસ્પેન્ડ નથી કર્યો ને, તો આવતું ઇલેક્શન તમને બહુ ભારે પડશે. લિસન, જો મારે કોઈ જાતના આર્ગ્યુમેન્ટ નથી સાંભળવા. સુમિત્રા દેવીના મોઢામાંથી નીકળેલા શબ્દો એ પથ્થર પર દોરાયેલી લકીર છે. પથ્થર તૂટે પણ લકીર ન મટે. તમે તમે અહીંયા શું કરી રહ્યા છો? ગુડ ઇવનિંગ બા સાહેબ. ઓ, એટલે ઓફિસમાંથી તમે અહીંયા મને ગુડ ઇવનિંગ કરવા આવ્યા છો? યુ આર ફાયર્ડ, કાલથી ઓફિસે નહીં આવતા. હા, ઉપર તમને એ જ કહેવા માટે આવ્યો છું બા સાહેબ. શું કે કાલથી તમે ઓફિસે નહીં આવો? તમે તો શું, તમારા ગુજરી ગયેલા બાપે પણ ઉપરથી નીચે આવવું પડશે. સુમિત્રા દેવીને ના પાડનાર તમે કોણ? હા, ભૂલી ગયા? તમે ભૂલી ગયા અમારે ત્યાં માણસોને રાખવામાં આવે છે અમારી મરજીથી, અને અમારી મરજીથી જ એમને કાઢી મૂકવામાં પણ આવે છે. અમારે ત્યાં રાજીનામાનો કોઈ રિવાજ નથી, સમજ્યા? સાચી વાત છે, આ ઘરમાં એક પણ ડેકોરેશનની આઈટમ નથી. શું નહીં? એટલે બા સાહેબ, તમે મને ફોન કરીને કીધું હતો એક સરસ મજાનું શોપીસ લેતો આવ્યો હોત કે નહીં? હા, ને ઉચકીને તમારા માથે માર્યો હોત. શું બકવાસ કરો છો ક્યારથી? બા સાહેબ, બા સાહેબ. ચૂપ. તે મનુભાઈ કહેશે, મનુભાઈના કાન કામ નથી કરતા, પણ જીભ તો સલામત છે ને? વાયડાઈ શું કામ કરી? જા અંદર જઈને મરચું ભભરાવીને આવ. એ ભગવાન, તે મને જીભ શું કામ આપી? અને આપી તો આપી, આ બેરાની તરફેણમાં શું કામ હલાવી? જા. હા બા સાહેબ. અરે નહીં બા સાહેબ, નહીં, વધારે નાસ્તો નહીં બનાવતા, બપોરે લંચ મોડું લીધું છે. ઓહો, તમારા કાનપુરમાં હડતાલ પડી છે? શું વાત કરો છો બા સાહેબ,
આપણા કાનપુરના પ્લાન્ટમાં હડતાલ પડી ગઈ કેવી રીતે? મને કોઈ કહ્યું જ નહીં બા સાહેબ. This is really disgusting. કાનમાં તમે જે પેરું ઘૂઘરો લટકાવો છો એ ક્યાં છે? અચ્છા, હવે સમજો. ઘૂઘરા નામનો કોઈ નવો યુનિયન લીડર પાક્યો છે. પણ બા સાહેબ, તમે બિલકુલ ચિંતા નહીં કરતા, મારી પાસે દરેકે દરેક પ્રકારના ઈલાજ છે. પરંતુ ઘૂઘરો છે ને, એને તો આમ ઘંટડી વગાડી નાખી પછી એને. હા વાંચો. ભલે, તમારું તમારા કાનમાં પહેરવાનું મશીન ક્યાં છે? અરે છે ને બા સાહેબ, આજે આપણે તેને મશીનના સાહેબ સાથે રેખીને મશીન મશીન ક્યાં જોયું? બા સાહેબ, મશીન ખિસ્સામાં હતું. તો પછી કાનમાં લટકાવો ને, ખિસ્સામાં ચિલ્લરને કંપની આપવા રાખ્યું છે તમે? ના ના, એકચ્યુઅલી બા સાહેબ, વાત જાણે એમ છે ને કે આમ કાનમાં લગાડો છો ને તો આમ ઘું 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 એવો અવાજ આવે છે, એવું લાગે કે પેલા કબૂતરે મગજમાં માળો ના બાંધ્યો હોય. પણ તમે જોયું ને બા સાહેબ, આ મશીન વગર પણ 90% બરાબર સાંભળી શકું છું. જી ના, 200% તમે ખોટું જ સાંભળો છો. મરી ગયા, એટલે નક્કી નક્કી મેં કઈ ભાંગરો વાટ્યો હશે. બા સાહેબ, બા સાહેબ, મને માફ કરી દો બા સાહેબ, મહેરબાની કરીને મને નોકરીમાંથી નહીં કાઢી મૂકતા બા સાહેબ. મારા બે બે બહેરાઓ છે, નહીં એટલે કે મારા બે બે કંતાનો છે, મારા બે બે સંતાનો છે બા સાહેબ. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ઇનફ, પહેલા મને એ કહો કે તમે ઓફિસ આવરમાં અહીંયા અમારા બંગલામાં શું કરી રહ્યા છો? બા સાહેબ, એક્ચ્યુઅલી નાના મોઢે મોટી વાત કરવા માટે આવ્યો છું. તમારા નાના મોઢાને જે મોટી વાત કરવાનું મન થયું છે ને, એને ભીત પર પછાડીને એને ફોડી કેમ ના નાખ્યું? અહીંયા સાથે શું કામ લઈને આવ્યા? મજબૂરી હતી બા સાહેબ. મજબૂર અને લાચારો માટે સુમિત્રા દેવીના હૃદયમાં કોઈ જગ્યા નથી. બા સાહેબ, પ્લીઝ મારી વાત સાંભળી લો, હું તમને યાચના કરું છું. ઓ, યાચકોને નિરાશ કરવા એ સુમિત્રા દેવીના સ્વભાવના નથી. બોલો. એક્ચ્યુઅલી ભૂલચૂક થાય તો માફ કરજો બા સાહેબ. એ અમારી મરજી, ન પણ કરીએ. એક ફરિયાદ છે. ઘરમાં તમારી વૈરી તમારી પાસે રોટલા ઘડાવે છે. ના કેમ? તો પછી વાતમાં આટલું બધું મૌન કેમ નાખો છો? બોલો ને શું છે? એક્ચ્યુઅલી વાત જાણે એમ છે ને કે છેલ્લા એક અઠવાડિયાથી માધવસિંહજી ઓફિસમાં આવતા જ નથી. એટલે મને થયું કે આ વાતની જાણ હું તમને કરી દઉં. પણ એ તો ઘરેથી એમ કહીને નીકળે છે કે હું ઓફિસે જાઉં છું. આ વાત તમને કોણે કરી? એમના ડ્રાઈવરે. ડ્રાઈવરને અત્યારે ને અત્યારે રજા આપી દો. અરે બા સાહેબ, એને તો અમારા ઘરની વાત નો કરો, બહાર વાત કરે ને એ અમને જરાય પસંદ નથી. માધવસિંહજીને ફોન લગાવો. હે? ફોન લગાડો. પેલા ધ્રુજી લો પછી ફોન લગાડો. નહીં નહીં બા સાહેબ, આ તો અચાનક જ મને આમ ઠંડી ઠંડી લાગી ને એટલે આમ ધ્રુજવા લાગ્યો. અચ્છા, ઠંડી લાગી રહી છે? અમારી સામે તો ભલભલાનો પરસેવો છૂટી જતો હોય છે. નોટ રીચેબલ છે. કેમ નોટ રીચેબલ આવે છે? હવે એની મને કઈ રીતે ખબર પડે? હા, મેં તમને ક્યાં કઈ ખબર પડે છે? લાગે છે કુંવરજી આવી ગયા. બા સાહેબ, મહેરબાની કરીને એમને નહીં કહેતા કે આ બધી વાતની જાણ મેં તમને કરી, નહીં તો. અચ્છા, ચાડી ખાતા ડરતા નથી, હવે પકડાવાથી ડરો છો? સીધા ઉભા રહો, પુરુષ થઈને પતંગિયાની જેમ શું ફફડો છો? જીવતા રહો. ક્યાં ફરો છો તમે કુંવરજી છેલ્લા અઠવાડિયાથી? બા સાહેબ, અમને એક અગત્યનું કામ. અચ્છા, એવું કેવું અગત્યનું કામ હતું કે વનરાજ જંગલ આખું ગેટાઉને સોંપીને બહાર ફરે છે? બા સાહેબ, સમય આવશે ત્યારે તમને બધું જ કહી દઈશ. કુંવરજી, તમને તો ખબર છે કે સુમિત્રા દેવી સમયની રાહ નથી જોતા, સમયે સુમિત્રા દેવીની રાહ જોવી પડે છે. બા સાહેબ, આ બધું તમને મનુભાઈ મનુભાઈ તમારો વીમો છે? 50,000 નો છે સાહેબ. 5,00,000 નો કરાવી નાખજો.
ગિફ્ટ અમારી ચાડી ખાવા બદલ આવતા અઠવાડિયે અમે તમને ગોળીએ દેવાના છે બા સાહેબ તમે સાંભળ્યું શું કહી રહ્યા છે તેમાં ખોટુએ શું કર્યું છે અહીંયાની વાત ત્યાં કરનારને તો ઠારે જ મારવો જોઈએ કુંવરજી કુંવરજી પહેલા એ કહો કે તમે ક્યાં ગયા હતા બા સાહેબ મનભાઈ હા તમે જઈ શકો છો પણ એટલે એક્ચ્યુઅલી હું એમ પૂછું છું કે તમે સાચે જ મને આમ ગોળીએ દેશો એટલે આમ ના મનુભાઈ અરે તમને ગોળીએ દઈ દઈશ તો મને ફાંસીએ ચડાવશે હા હું બચી ગયો આપણી ઓફિસ કયા માળે છે ભૂલી ગયા સાતે માળે એની બાલ્કનીમાંથી તમને ફેંકી દઈશ એટલે વીમો જરૂર કરાવજો બા સાહેબ જોને કેવું બોલે છે આમ મનુભાઈ ચિંતા ના કરો જાઓ તમે બેફિકર થઈને જાઓ તમે ગુનો કર્યો છે પણ એમાં અમને તમારી વફાદારી દેખાય છે અરે ભાઈ માલિક જ્યારે ધંધા પર ધ્યાન ના આપે ત્યારે એને ચેતવવો એ નોકરની ફરજ છે અને મને ગર્વ છે જ્યાર સુધી તમારા જેવા વફાદાર માણસો અમારી કંપનીમાં છે ત્યાર સુધી અમારી કંપનીને પ્રગતિ કરતા કોઈ નહીં રોકી શકે બકરાને વાઘના પાંજરા સામે ઊભા રાખીને સુખડી ખવડાવો ને સાહેબ તો એ બકરાનું લોહી તો સુકાઈ જ જાય બા સાહેબ રજા લઉં અમને ખબર છે તમારામાં પણ રાજપૂતોનું લોહી દોડી રહ્યું છે છાન ગપત્ય તો કરશો પણ એનો રસ્તો મેં શોધી કાઢ્યો છે આ ચૈત્ર મહિનામાં તમારી જાન જોડી દેવી છે અમારે ચૈત્ર મહિનો તો હજી બહુ દૂર છે બા સાહેબ તો માક્ષાનું મુહૂર્ત કઢાવું બા સાહેબ મુહૂર્ત કઢાવવાના ઓરતા હવે તમે રેવા જ દો તો સારું કેમ કામ મુહૂર્તમાં પરણવાનું છે ના બા સાહેબ પરણવાનો કોઈ વિચાર નથી અમારો કુંવરજી સાધુ બનવું છે અરે સંસારની જવાબદારીમાંથી તમે ક્યારથી ભાગતા શીખ્યા સમય અને સંજોગ માણસને ઘણું બધું શીખવી દે છે આ જિંદગી એક એવી પાઠશાળા છે જેમાં માણસના ગણિત હંમેશા ખોટા જ હોય છે કુંવરજી આજે અમને તમારી વાતોમાં કેમ નિરાશાનો પડઘો સંભળાઈ રહ્યો છે આ સાહેબ આપણે પછી ચર્ચા કરશું ના કુંવરજી અમને જાણવું છે કે એવું તો શું થયું છે કે તમારી આંખોમાં ચમકતા વિશ્વાસના કિરણને બદલે આજે પરાજયનો પડછાયો દેખાઈ રહ્યો છે બા સાહેબ જાણો છો ઈશ્વરે આંખોને આંસુ કેમ આપ્યા છે કારણ કે એને ખબર હતી કે આ આંખોમાં હશે હજારો સપનાઓ અને સપનાઓને એક સાથે ધોઈ નાખવા માટે પાણીની જરૂર તો પડશે કુંવરજી સપના તૂટે તો પામર લોકો રડે મરત તો મોતનો મહોત્સવ મનાવતો હોય છે અને અમારા ખ્યાલ મુજબ અમે તો એક મરદને જન્મ આપ્યો છે તો ઠીક છે બંધાવો લીલા તોરણ બંધાવો અહીંયા માંડો અને કરો તૈયારી મોતના મહોત્સવ કોના મોતની તમારા એકના એક લાડકવાયા કુંવર માધવસિંહજીના મોતની નહીં નહીં કુંવરજી આવી કાળવાળી ન કાઢો મનુષ્યને જીવે તો સરસ્વતીનો વાસ હોય છે કોને ખબર કઈ ઘડીએ આ વાત સાચી પડી કાળવાળી નથી આ બા સાહેબ કુંવરજી સાચું કહો સ્પષ્ટતા કરો શું થયું છે તો હૃદય પર પથ્થર રાખીને સાંભળજો તમારા કુંવરને બ્લડ કેન્સર છે ડોક્ટરોનું કેવું છે યમરાજના નોતરા નીકળી ગયા છે અને સામયુ કરવા
ગમે ત્યારે યમદૂત તો આવતા જ હશે. પૈસાથી જો આયુષ્ય વધારી શકાતું હોત ને તો દુનિયામાં ધનવાન માણસ ક્યારે મૃત્યુ પામ્યો જ ન હોત. ડોક્ટર માફ કરજો બાસાહેબ, પણ વિધિ સામેના આ યુદ્ધમાં વિધાતાએ આપણી હાર લખી દીધી છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન ક્યાંય કરતા ક્યાં નવો ઈલાજ નથી? ના બાસાહેબ, સંજીવની બુટ્ટીનું સરનામું ક્યાંય નથી. કાળા માથાના માનવીથી બની શકે એટલા બધા જ પ્રયત્નો કર્યા છે. અરે અમે લોકોએ ઓપરેશન પણ કર્યું, પણ ગાંઠ ફરીથી ડેવલપ થવા લાગી. કીમોથેરાપી પણ યુઝ કરી, પણ એનાથી ઉંમરજીનું દર્દ ઘટવાને બદલે વધવા લાગ્યું. એટલે અમારી કૂક ઉજાડવાનો સમય આવી ગયો છે. હા બાસાહેબ. કેટલો સમય છે? આજે, કાલે, પરમ દિવસે, ગમે તે ઘડી. એટલે માને હાલરડું ગાવાનો મોકો દીધા વગર જ અમારો દીકરો ચીર નિંદ્રામાં પહોંચી જશે. એમ જ પ્રલયથી પણ ના ડગે એવા મારા બા સાહેબ આજે નાનકડા વંટોળાથી હચમચાઈ ગયા. ના કુંવરજી, રાજપૂતાણીને મોત ને ભાઈ બેન નો સંબંધ હોય છે. ભાઈ બેન ના ઘરે ગમે તે સંજોગોમાં આવે બેન એનું સ્વાગત જ કરે. તો પછી આજે શું થયું? પતિના મૃત્યુ પછી પણ જેની આંખો ભીંજાઈ નહોતી, પુત્રની મોતના વિચાર સુદ્ધાથી એ બા સાહેબની આંખો ભીંજાઈ કઈ રીતે ગઈ? કોરજી, તમે મહાયાત્રાએ જઈ રહ્યા છો એનું અમને દુઃખ નથી. દુઃખ અમને એ વાતનું છે કે કુળનો દીપક ઓલવાઈ જશે, વંશનો વેલો મૂછાઈ જશે, પિતૃઓનું તર્પણ કરનાર કોઈ નહીં હોય, અને શ્રાદ્ધ પક્ષમાં કોયલ પેલેસની ટેરેસ પર કાગડાઓને આમંત્રણ દેનાર કોઈ નહીં. બસ એ જ ચિંતાએ મરવાની પણ મજા નથી આવી રે બાસ. ગુરજી, તમે મારી વાત ન માની. બે ચાર વર્ષ પહેલા માંડવો રોપી દીધો હોત ને તો આજે ઘરમાં ગોળિયું બંધાઈ ગયું હોત, અને સાથે સાથે ઘરમાં બે વિધવાઓ પણ થઈ છે. બા સાહેબ, ઉપરવાળો જે કરે છે ને એ સારું જ કરે છે. ઉપરવાળો એ તો બસ આપણી ઈર્ષા જ કરી જાણે છે. દુઃખોના પહાડ આપણે ઉચકી લીધા એટલે હારીને એણે તો આપણા નામો નિશાન જ મિટાવી દેવાનો ત્રાગરો રચ્યો છે.
સાચી વાત કરી બા સાહેબ. ગેરીલા યુદ્ધ લડ્યો છે આપણી સાથે, આપણને ગફલતમાં રાખીને હુમલો કર્યો છે. હા, કારણ કે એને પણ ખબર છે કે સુમિત્રા દેવીને સામે છાતીએ લલકારવી હોય ને તો મુકાબલો તો કરવો જ પડે. ધન્ય છે કુંવરજી તમને, અને ધન્ય છે તમારી જનતા બા સાહેબને. અરે મૃત્યુના વિચાર માત્રથી ભલભલા ડુંગરો પીગળી જતા હોય છે. મેં મારી કરિયરમાં અનેક મૃત્યુઓ જોયા છે અને એમના સગાવાલાઓને પણ જોયા છે, પણ આવી ખુમારી મેં ક્યાંય નથી જોઈ. અરે ડોક્ટર સાહેબ, ગોયલ ખાનદાનની ખુમારી એ કઈ ગરીબોના આંસુ નથી કે કોઈની પણ આંખોમાં તમને દેખાય. સાચી વાત છે બા સાહેબ, એક દીકરાને પોતાની વિધવા માને મૂકી જવાનો રંજ નથી, અને એક માને પોતાના એકના એક દીકરાને સ્વર્ગે સીધાવી જવાનો ગમ નથી, પણ બંનેને વંશવેલાની ચિંતા છે. ખરેખર નોખી માટીના નોખા માણસો છો તમે લોકો. ડોક્ટર સાહેબ, તમને ખબર છે સરકારે વાઘના શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો છે, ઘેટા બકરા ઉપર નહીં. એનું કારણ ખબર છે? વાઘ જો એક ત્રાળ પાડે ને તો આખું જંગલ ગાજી ઉઠે, બકરાઓની બે બે તો બીજા ઘરમાં એ સંભળાતી નથી. બા સાહેબ, નાના મોડે મોટી વાત કરું છું એ માટે હું આપની માફી માંગુ છું, પણ આજકાલ વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી લીધી છે કે વાઘના મૃત્યુ પછી પણ એનો વંશ ચાલુ રહી શકે છે. કેવા શું માગો છો ડોક્ટર સાહેબ? કુંવરજી, આજકાલ વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી લીધી છે કે પુરુષના સ્પર્મ એટલે કે એના શુક્રાણુઓને પ્રિઝર્વ કરી શકાય છે, અને પુરુષના મૃત્યુ બાદ પણ એનો ઉપયોગ થઈ શકે છે. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. અને એટલું જ નહીં, એના દ્વારા એક સુંદર બાળકને જન્મ પણ આપી શકાય છે. એ કઈ રીતે? જો કોઈ સ્ત્રીના ગર્ભાશયમાં એ બીજને રોપવામાં આવે અને 9 મહિના એની માવજત સંભાળ કરવામાં આવે તો એક તંદુરસ્ત સંતાનનો જન્મ થઈ શકે છે. એક મિનિટ, એટલે યુ મીન ટુ સે કે આપણે કોઈ ત્રાહિત સ્ત્રીનું ગર્ભાશય ભાડે લેવાનો એમ? જો તમે કોઈ સ્ત્રીને સરોગેટ મધર બનવા માટે રાજી કરી શકો તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. જી ના ડોક્ટર સાહેબ, આ વાત અમને મંજૂર નથી. સુમિત્રા દેવીનો આવનાર પુત્ર કોઈ ફાડ્યુતી કુખે જન્મે લે એમને જરાય મંજૂર નથી. એ અમારી શાનની ખિલાફ છે. બા સાહેબ, ક્યારેક સંજોગો સાથે સમાધાન કરી લેવું પડે છે. સમાધાન જેવો શબ્દ અમારી ડિક્શનરીમાં નથી. વેલ, ઇન ધેટ કેસ મને રજા આપ. એક મિનિટ ડોક્ટર સાહેબ. બા સાહેબ, મને લાગે છે આપણે ડોક્ટર સાહેબની વાત પર વિચાર કરવો જોઈએ. શું વિચારવું જોઈએ કુંવરજી? ગમે કુળની ગમે સ્ત્રી આપણા વંશને જન્મ આપે, પોતાના હાડ મારસી આપણા વંશજને પોષણ કરે, તો તો આપણે તો બીજાના ઉપકાર હેઠળ આવી જઈએ. ને તમને તો બરાબર ખબર છે કુંવરજી કે સુમિત્રાએ આ જીવન એહસાન કર્યા છે, એહસાન લીધા નથી. પણ આમાં કોઈનો અહેસાન માથે લેવાની વાત જ નથી. જો તમે કોઈ ગરીબ સારા ઘરની સંસ્કારી સ્ત્રીને પૈસા આપવાનું ઠરાવો તો તમે એના અહેસાનનો બદલો પૈસા આપીને ચૂકવી શકો છો, તો આમાં કોઈનો અહેસાન માથે ચડાવવાની વાત જ નથી. હા બા સાહેબ. બા સાહેબ, જરૂર પડે ને તો ભગવાન રામે પણ વાનરસેનાની મદદ લીધી હતી. એટલું જ નહીં, પણ કૃષ્ણ જેવા કૃષ્ણે પણ એક ગોવાળીને ત્યાં ઉછેરવાનું પસંદ કર્યું હતું. કુંવરજી, જે ભગવાન સામે લડવાનું છે એ જ ભગવાનના દાખલા આપીને તમે અમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો? બા સાહેબ, રામાયણના યુદ્ધ પહેલા રામે રાવણ પાસે પણ પૂજા કરાવી હતી. તો બા સાહેબ, વિધાતાના આ યુદ્ધમાં વિજ્ઞાનના હથિયાર વડે એની સાથે બાદ ભીડવાની વાત છે. ઠીક છે ડોક્ટર સાહેબ, હારવું છે તો પછી લડીને કેમ નહીં. બા સાહેબ, હવે તો
હારીને જીતવાની રમત છે, મરીને જીવવાની બાજી રમવાની છે. ઠીક છે ડોક્ટર સાહેબ, તો કરો તૈયારી વિધિના લેખમાં મેખ મારવાની. મે ઉપરવાળો, તું જો એવી ભ્રમણામાં રાસ્તો હોઈશ ને કે હું તારી સામે રડીશ કરગડીશ તો ખાંડ ખાય છે, કારણ કે જો હું લંબાવું હાથ તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપે એ વાત અમને મંજૂર નથી. જા. અરે બાસા. ઓહો ગબ્બર સિંહ કેમ છે? અરે આવ ઠાકુર. બીજું પણ કોઈ આવ્યું છે? કોણ છે? તમને મનુભાઈ, તમને કહું છું, કા ખબર લાયો? અરે તારું નામ ગબ્બર સિંહ છે ને, એને તારે મને ઠાકુર ને એવું બધું નહીં કહેવાનું યાર. પેલા મને એ કે તારું ભયંકર નામ કઈ રીતે પડ્યું? શું છે ને, મારો જન્મ થયો ત્યારે સોલે પિક્ચરની ગોલ્ડન જુબલી યર હતું, અને મારા બાપુ સોલે પિક્ચરના ડાઈ હાર્ડ ફેન હતા. શું વાત છે! એટલે સેલિબ્રેશનના નામે મારા બાપુએ મારું નામ પાડ્યું ગબ્બર સિંહ. હાય હાય, આ ઘરમાં કોઈ નાની વાત કરતું જ નથી ને? ન જ કરે. અમે રે બાપુ, અમે જે પણ કામ કરીએ ને બધા મોટા મોટા કરીએ. અમે ચાની રેકડી પણ લગાડીએ ને તો પણ નામ રાખીએ હોટેલ તાજમહેલ, અને નીચે લખીએ પણ ખરા, અમારી બીજી કોઈ શાખા નથી. આ તમારા બાપુનું કહેવા છે? શું છે કે મારું જે ગામ છે ને એમાં એક બાપુ છે, આવતા જતા દરેક માણસને આમ લાફા મારે. એક દિવસ એક ભાઈએ પૂછ્યું કે બાપુ અમે શું કર્યું? તો બાપુ બોલે, અલે એ તું કઈ નહીં કરે એટલે અમારે કઈ નહીં કરવાનું. કેવા છે બાપુનું? બાપુઓની વાત છોડો, બા સાહેબ ને યાદ કરો. કેમ? બા સાહેબે તમને જે કામ સોંપેલું પેલી બાઈ શોધવાનું કર્યું. મનુભાઈ ના પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો, મનુભાઈ ગયા. ચાલો મનુભાઈ મરી ગયા, પેટમાં ગડબડ છે. ગબ્બર સિંહ જાઓ અંદર થી એક ગ્લાસ કડિયા તું લઈ આવો ને આમને પીવડાવો. નહીં બા સાહેબ, એની જરૂર નથી. હવે તમને શેની જરૂર છે ને શેની નથી એ અમે નક્કી કરીશું. ગબ્બર સિંહ જાઓ. જી બા સાહેબ. અરે સાકર વધારે નાખજે, સમજ્યો? નહીં તો લઈ સમણા એક. તો મનુભાઈ ક્યાં સુધી પહોંચી આપણી સરોગેટ મધર વાળી વાત? બા સાહેબ, દરેકે દરેક પેપરમાં જાહેરાત આપી છે પણ જવાબ હજી આવ્યા નથી. હિરોઈન બનવા માટે જાહેરાત આપો ને તો 10,000 જવાબ આવે. માં બનવામાં કોઈને રસ નથી. ખેર જવાબ નથી આવ્યો એટલે તમે શું હાથ પર હાથ ધરીને ઉભા રહેશો? ના ના બા સાહેબ. અરે કેમ આમ બોલો છો તમે? અરે બા સાહેબ, વિધવા આશ્રમ, બાપનું ઘર, ગર્લ્સ હોસ્ટેલ, દરેક જગ્યાએ જઈ આવ્યો પણ જવાબ પ્રોત્સાહજનક નથી. મનુભાઈ તમને શરમ નથી આવતી? કુંવરને સ્વર્ગવાસ થયે 3 મહિના થઈ ગયા ને એમની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે એક પગલું આપણે આગળ નથી વધ્યા, ને તમે તમે પરીક્ષામાં નાપાસ થયેલા નફ્ફટ વિદ્યાર્થીની જેમ મારી સામે ઊભા છો આમ. તો તમે મને કહો બા સાહેબ હું શું કરું? અમે એમ કહીશું કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. ભલે બા સાહેબ. કડું કડિયા તું આમને આપો. નહીં નહીં બા સાહેબ, પેટનો દુખાવો જતો રહ્યો. વાંધો નહીં, ફરી પાછો ઉપડે એ પહેલા પી લો. નથી પીવું. કહું ને પીવો. ભલે બા સાહેબ. મોડું કેમ બગાડો છો? કડવું હતું. કડિયા તું, કડવું ના હોય તો શું ખાટું હોય? હા ને સુમિત્રા દેવી સામે મોડું બગાડવાની તમારી હિંમત કેવી રીતે થઈ? ભૂલ થઈ ગઈ, માફ કરો બા સાહેબ. જુઓ 4 દિવસમાં કોઈ સ્ત્રી નથી મળી ને તો તો તમારે તમારી પત્નીને કેવું પડશે અમારા વંશને જન્મ આપવા માટે? નહીં બા સાહેબ, એક્ચ્યુઅલી વાત જાણે એમ છે ને કે મારી પત્નીએ તો ફેમિલી પ્લાનિંગ વાળું ઓપરેશન કરાવી નાખ્યું છે. એમ? હશ તો વાંધો નહીં, બીજા લગ્ન કરીને બીજી પત્નીને સમજાવો. નહીં નહીં બા સાહેબ, એક પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કઈ રીતે કરું? સિમ્પલ, પહેલી વાળીને ડિવોર્સ આપવાના. મહેરબાની મહેરબાની કરીને આવા આકરા હુકમ ન કરો, મારા બનતા બધા પ્રયત્નો હું કરીશ. બા સાહેબ તમે રજા આપો તો હું એક સજેશન આપું. હે? વાહ વાહ, કેટલા ખરાબ દિવસો આવ્યા છે અમારા. જુઓ
સીને સલાહ આપવા માટે વાંદરો રજા માંગી રહ્યો છે. બા સાહેબ, શું છે કે ક્યારેક ક્યારેક નક્કામાં માણસો પણ સાચી સલાહ આપી દેતા હોય છે. સાચી વાત છે. એટલે જ તો અમે તમારી પાસેથી પરિણામની આશા રાખી બેઠા છીએ. હા બોલો, શું સજેશન છે? બા સાહેબ, થોડા વખત પહેલા મેં ચિત્રલેખામાં એક લેખ વાંચ્યો હતો. એમાં હતું કે હવે પુરુષો પણ ગર્ભ ધારણ કરી શકે છે. અચ્છા, એટલે બેન, જો આપણને કોઈ સ્ત્રી ના મળે તો આપણે આ પ્રયોગ મનુભાઈ પર કરી શકીએ ને? હા, આપણે વાંધો. અરે, મેં તને બોલવાની પરમિશન આપી એનો અર્થ એ નથી કે તું મારા પગ ભારી કરે. શટ અપ. તો ગબ્બર સિંહ, આજ પછી તમે કોઈ પણ સજેશન આપ્યા છે ને તો તમને ગોળીએ દઈ જઈશ. જાઓ. પણ બા સાહેબ, નોનસેન્સ જેવી વાત કરે છે. ક્યાંથી? સોરી બા સાહેબ, એકચ્યુઅલી બા સાહેબ, વાત જાણે એમ છે ને કે આ ડોક્યુમેન્ટ છે એના ઉપર તમારા સિગ્નેચર જોઈતા હતા. એક્સક્યુઝ મી, હું અંદર આવી શકું? આઈ થિંક તમે અંદર જ આવી ગયા છો. હા, આઈ એમ સોરી, પણ હું શું કરું, મને બહાર કોઈ દેખાયું નહીં એટલે હું તો આવી ગઈ. તમે અંદર આવ્યા ત્યારે બહાર અમારો વોચમેન નહોતો? ના. વોચમેન નો હિસાબ કરી નાખજો. બોલો. જી, ડોક્ટર મહેતાએ મને અહીં મોકલી છે. ડોક્ટર મહેતા? એટલે બા સાહેબ આપણું? અચ્છા જી, ડોક્ટર મહેતાએ તમને શેના માટે મોકલ્યા છે? બા સાહેબ, મારા પતિની તબિયત બહુ ખરાબ છે, એમની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે. આઈ સી. એટલે ઉપરવાળો અમારી જેમ તમારા ઉપર મહેરબાન છે. પણ ડોક્ટર કહે છે કે જો ઓપરેશન થઈ જશે ને તો એ સાવ સાજા થઈ જશે, પણ કિડની ટ્રાન્સપ્લાન્ટના અમારી પાસે પૈસા નથી. અચ્છા, એટલે તમે અમારી મદદ લેવા આવ્યો છો? જી. કેટલો ખર્ચો થશે? 10 લાખ રૂપિયા. બા સાહેબ, જો તમે મને આટલી મદદ કરશો ને તો હું આ જીવન તમારી ગુલામી કરીશ. તમે કહેશો તો મારા ચામડીના જોડા બનાવીને તમને પહેરાવીશ. બા સાહેબ, અમને હંમેશથી ઇટાલિયન લેધરના જૂતા પહેરવાની જ આદત હોય છે. ઇટાલિયન લેધર એટલે બા સાહેબ, જુઓ ને, આ જો આમને આમ ભાવ વધારો કરતા રહ્યા ને તો આખા દેશે એક દિવસ ઇટાલિયન લેધર વાળા વડાપ્રધાનની ટેવ પાડવી પડશે. શટ અપ. જુઓ, આ ગુલામી અને સેવાવાળી વાતોમાં અમને કોઈ રસ નથી. તમે અહીંયા આવ્યા અમારી મદદ લેવા તો ડોક્ટર મહેતાએ તમને કહ્યું કે તમારે અમારું શું કામ કરવાનું છે? કામ? કયું કામ? ખાસ કઈ નહીં, અમે તમને 10 લાખ રૂપિયા આપીશું. હા, પણ બા સાહેબ, મારે મારે કામ શું કરવાનું રહેશે? તમારી કુખમાં અમારા વંશને જન્મ આપવાનો છે. એટલે? એટલે એમ કે અમારા અમારા કુળના છેલ્લા કુળ દીપક કુંવર માધવસિંહજી 3 મહિના પહેલા જ આ જગત છોડીને જતા રહ્યા છે. ઓ, આઈ એમ સો સોરી. અફસોસ નહીં કરવાનો. જેને આપણે ઓળખતા પણ ના હોઈએ એનો ખરખરો કરીને ખોટો ઢોંગ નહીં કરવાનો. એટલે મુદ્દાની વાત કરીએ, અમારે અમારા વંશના વેલાને આગળ વધારવો છે એટલે ડોક્ટરે કુંવરના સ્પોન્સ પ્રિઝર્વ કરી રાખ્યા છે. એટલે એને ઉછેરનારી ભાડુતી બાઈ જોઈએ છે તમારે? ના, સરોગેટ મધર. હા, તમે જો અમારું આ કામ કરી આપો તો તમારા પતિનો દુનિયામાં મોટામાં મોટી હોસ્પિટલમાં ઈલાજ કરાવીશું. બસ, તમે અમારા કુળને નવજીવન આપો અને તમારા પતિના આયુષ્યને અમે લંબાવીશું. ના, હું આ કામ નહીં કરી શકું. કેમ? કેમ તમે આ કામ નહીં કરી શકો? કારણ કે અમારો આખો સમાજ જાણે છે કે મારા પતિ છેલ્લા 3 વર્ષથી પથારીમાં પડ્યા છે, અને હવે જો આવા સંજોગોમાં હું પ્રેગ્નન્ટ થાઉં તો આખો સમાજ મારા ચારિત્ર પર કાદવ ઉછાળશે. તો તમે લોકોને સચ્ચાઈ બતાવી શકો છો? શું સચ્ચાઈ? હા. અરે બા સાહેબ, એ જ તો તકલીફ છે આ જગતની.
સાચું બોલનારને અચૂક સજા કરવામાં આવે છે અહીંયા. હા કેમ, આ સોક્રેટીસે પણ તો ઝેરનો પ્યાલો પીવો પડ્યો હતો, અને ઈશુ, ઈશુએ પણ તો સૂળીએ ચડો પડ્યો હતો કે નહીં? બા સાહેબ તમને માલામાલ કરી દેશે. ના સાહેબ, માલની મન્નત અમારાથી, પણ આ તમારી શરત સ્વીકારવામાં ક્યાંક મારી પરિસ્થિતિ કફોડી થઈ ગઈ તો? જો બેન, તમે વિચારી લો, આ નિષ્ઠુર અને નિર્દય જગતમાં 10 લાખ તો શું, 10 રૂપિયા કોઈ નહીં આપે. ને આર્યન આર્ય તો પોતાનો પતિનો જીવ બચાવવા માટે યમરાજ સામે થઈ જતી હોય છે. હા, જ્યારે તમારે, તમારે તો માત્ર તમારા શરીરનું એક અંગ ભાડે આપવાનું છે. યસ, હવે માણસ પાસે કોઈ એક્સ્ટ્રા રૂમ કે એક્સ્ટ્રા ફ્લેટ ખાલી પડ્યો હોય તો એમને થોડી લેવા દે, એને ભાડા ઉપર આપે છે ને, બસ એવી જ રીતે સિમ્પલ. તો મોટા ભાઈ, તમે તમારી માની કુખનું શું ભાડું આપ્યું હતું? તમને શરમ નથી આવતી સ્ત્રીની કુખને ખાલી રૂમ સાથે સરખાવતા? જુઓ બેન, માફ કરજો બા સાહેબ, પણ મને એમ હતું કે હું અહીંયા ઉદાર મનના માણસો પાસે મદદ માંગવા આવી છું, પણ મને નહોતી ખબર કે હું સ્વાર્થી સોદાગરોની વચ્ચે આવી પડીશ. સ્વાર્થી કોણ નથી આ દુનિયામાં? હા, અરે ભક્તો ભગવાનને ભજે છે વરદાનના સ્વાર્થમાં. ભગવાને માણસોને બનાવ્યા પોતાની પૂજા અર્ચના કરવાના સ્વાર્થમાં. તમે તમારા પતિનો ઈલાજ કરાવવાના સ્વાર્થમાં અહીંયા ત્યાં ભાગી રહ્યા છો, તમારું મંગલસૂત્ર બચાવી લેવાના સ્વાર્થમાં, ને અમે અમે જોઈએ છે અમારા કુળને નામશેષ થતું રોકવાના સ્વાર્થ. ને રહી વાત, રહી વાત તમારી તરફ ઉઠનાર આંગળીઓની, તો એનો ઈલાજ છે અમારી પાસે. શું ઈલાજ છે? અમે છાપામાં જાહેરાત આપીશું, અમારા ડોક્ટર એની સાબિતી આપશે. વિચારી લો, વિચારી લો કે કુદરત સાથેના યુદ્ધમાં તમે એક અનેરા સિપાહીની ભૂમિકા ભજવશો. વિજ્ઞાનની એક અવનવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સમાજ તમારો ઋણી રહેશે. એટલું જ નહીં, જ્યારે લોકોને ખબર પડશે ને કે તમે તમારા પતિના પ્રાણ બચાવવા માટે પારકાના બીજને ઉછેરી તમારા શરીરમાં પારકી વેદના પાડી છે, તો લોકો તમને એક આધુનિક સતી તરીકે જોશે. વિચારો બેન. હા, જ્યારે તમારા કુટુંબીજનોને પતિને ખબર પડશે ત્યારે તમારી દેવીની જેમ પૂજા કરશે. ના સાહેબ, ના, મારે નથી પૂજાવ, બસ હું જેની પૂજા કરું છું એ મારા પતિ પરમેશ્વરનો જીવ બચી જાય ને, તો હું સમજીશ કે મને ત્રણે ભુવન મળી ગયા. તો પછી બસ સ્વીકારો અમારી શરત, ને લઈ લો આ ચેક ને કોન્ટ્રાક્ટ સાઈન કરો. કોન્ટ્રાક્ટ? શું છે કોન્ટ્રાક્ટમાં? માનુભાઈ, બેનને કોન્ટ્રાક્ટ સંભળાવો. જી બસ. હું નીચે સહી કરનાર સુમિત્રા દેવી, અને તમારું નામ? હા, તમારું નામ? હા, પ્રિયંકા જોબનપુત્રા. પ્રિયંકા જોબનપુત્રાને આજ રોલ ખાલી જગ્યા વારે, ખાલી જગ્યા તારીખે કરાર કરવામાં આવે છે, જે મુજબ પ્રિયંકા દેવી પોતાનું ગર્ભાશય કુંવર માધવસિંહના બીજ ઉછેરા માટે ભાડે આપશે. જ્યારે સુમિત્રા દેવીનો વંશજ જન્મ લેશે, જન્મના 3 મહિના બાદ પ્રિયંકા દેવી એને સુમિત્રા દેવીને સોંપી દેશે, અને આ થનાર બાળક ઉપર પ્રિયંકા દેવીનો ભવિષ્યમાં કોઈ પણ જાતનો હક કે આધાર નહીં રહે. અને તે પીઠે સુમિત્રા દેવી પ્રિયંકા દેવીને 10 લાખ રૂપિયા રોકડા આપશે. પ્રેગ્નન્સી દરમિયાન અને બાળકના જન્મ સુધી અને એના જન્મના 3 મહિના બાદ દરેકે દરેક ખર્ચ સુમિત્રા દેવી આપશે. શું વિચારો છો બેન? પૈસા ઓછા લાગે છે તો મેં વધારી શકે છે, 25 લાખ, 50 લાખ. ના ના ભાઈ સાહેબ, મારે તો ફક્ત મારા પતિના ઈલાજમાં જેટલા જોઈએ એટલા જ રૂપિયા જોઈએ છે. હું તો બસ મારી અંતરાત્માને પૂછી રહી છું કે હું સાચું કરું છું કે ખોટું. જુઓ બેન, આ કાર્ય કરીને તમે 2 લોકોને જીવનદાન આપી રહ્યા છો, ને જીવનદાનથી મોટું કોઈ પુણ્ય છે જ નહીં. વિચારો નહીં, લઈ લો આ ચેક અને કોન્ટ્રાક્ટ સાઈન કરો.
અરે શું વિચારો છે ભેજ? અરે કરી લો કોન્ટ્રાક્ટ પર સહી. શું છે કે શાણા માણસો આવેલી તક ને ક્યારે છોડતા નથી. અરે પેલું કહેવાય છે કે નહીં કે તક ને આગળથી વાળ અને પાછળથી ટાલ હોય છે. પ્લીઝ સહી કરો પ્લીઝ. મને લાગે છે તમે દ્વિધામાં છો, તમે જઈ શકો છો. મનુભાઈ કોઈ બીજાને શોધો જેના નસીબમાં 10 લાખ રૂપિયા હોય. આમના મનમાં આમના પતિનું મંગલસૂત્રની માયા ઓછી અને લોક નિંદાનો ભય વધારે છે. તમે જઈ શકો છો. મને મંજૂર છે. તારી સાથેના યુદ્ધમાં આજે બીજું પગથિયું સર કર્યું છે. અમે ચેતતો રહેજે, સાબદો રહેજે. સ્વર્ગના દરવાજે આવીને પડકારીશું અમે તને. તમારી દવા ખાવાનો સમય થઈ ગયો છે. ઉભા થાઓ. આછી દવા. દવા તો ખાવી જ પડશે. આ આરામ આરામ થી. તો આરામ છે. ચશ્મા. હા આપો. રેવા દે પ્રિયંકા, રેવા દે. બોલવાતા દીપકમાં તેલ પૂરવાનું રેવા દે. વિનોદ તમને મારા સમજે જો બીજી વાર આવું અશુભ બોલ્યા છો તો. સત્ય સત્ય હોય છે, એના શુભ કે અશુભ એવા ભાગલા પડતા નથી. મારી આંખો તારા કંકુના સૂરજને આથમતા જોઈ રહી છે. ને મારું મન તમારા 100 વર્ષના આયુષ્યની ભવિષ્યવાણી ભાકી રહ્યું છે. માણસ જો જીવનમાં સૌથી વધુ છેતરાતો હોય ને એ પોતાના મન. તું જ કે ને, ડોક્ટરે ઓપરેશન માટે 10 લાખ રૂપિયાનું બજેટ આપ્યું છે. હવે આ 10 લાખ રૂપિયાનું બજેટ આપણા માટે એક સપના જેવું જ તો છે. હા પણ વિનોદ, સપના એ ક્યારેક સાચા પડતા હોય છે. અમીરોના ગરીબોના સપના એની આંખોમાં ચૂર ચૂર થઈ જતા હોય છે. ના ભાઈ, આપણા સપના ચૂર ચૂર નહીં થાય. તમે બહુ જલ્દી સાજા થઈ જશો, પછી આપણે નવું જીવનની શરૂઆત કરશું. તમે જોજો ને, બહુ બધી ખુશીઓ આપણા બાને ટકોરા મારતી આવશે. જે મરી ગયા માણસ પાછળ કોઈ ખરાબ નથી બોલતું ને, એ મરતા માણસનું મન રાખવા લોકો કેટલું જૂઠું બોલતા હોય છે. પ્રિયંકા, હકીકત સ્વીકાર કરી લે. માનસિક રીતે મેં પોતાની જાતને તૈયાર કરી લીધો છે. તું પણ પોતાની જાતને તૈયાર કરી લે, જેથી કરીને મારી મોતની પીડા ઓછી થાય. માનસિક રીતે હવે તમે તૈયારી કરી લો કે તમે સાવ સાજા થઈ જશો. વિનોદ, પૈસાનો બંદોબસ્ત થઈ ગયો છે. શું? હા, ને હવે જરૂર છે તો બસ બસ તમારી અંદરની જીવાને જીજીવિષાને જાગૃત કરવાની. પૈસાનો બંદોબસ્ત કઈ રીતે થયો? અબ બસ થઈ ગયો છે. પ્રિયંકા મને જણાવો, પૈસાનો બંદોબસ્ત કઈ રીતે થયો? વિનોદ, મેં કહ્યું ને બંદોબસ્ત થઈ ગયો છે. પ્રિયંકા, યુ ઓકે? તારા માટે પાણી લો. ના ના, મને લાગે છે મને પિત્ત થઈ ગયું છે.
પ્રિયંકા, પ્રિયંકા શું થયું? પ્રિયંકા ખરેખર ખરેખર મનુભાઈ? હા બા સાહેબ. અરે આ ખબર સાંભળીને એમ થાય છે કે તમારું મોડું મોતીઓથી ભરી દઉં. બા સાહેબ માફ કરો, એના કરતા એક કામ કરો ને, મને તને રોકડા રૂપિયા આપી દો. શું છે કે ઓછું સંભળાય છે, મોઢામાં મોતી હશે તો બોલી નહીં શકું. મનુભાઈ એક કામ કરો, ડોક્ટર મહેતાને કહો કે એ છોકરીનો દરેક વીકનો પ્રોગ્રેસ ચાર્ટ બનાવીને અમને દેખાડે, અને હા જેવી જાતિ નક્કી થાય ને અમને તરત જ જણાવે. બા સાહેબ એનું કારણ? કારણ મનુભાઈ, અમને કુળ દીપક જોઈએ છે. કુળ દીપક? નહીં નહીં બા સાહેબ, બા સાહેબ એની જરૂર નહીં પડે, કારણ કે હું એક એવા પંડિતને ઓળખું છું જે પુત્ર પ્રાપ્તિ યજ્ઞ કરાવે છે. હંબક છે બધું. યજ્ઞ કરવાથી પુત્ર પ્રાપ્તિ થતી હોત ને તો આ દુનિયામાં નારી જાતિનો એકડો જ નીકળી ગયો હોત અને બધા પંડિતો મર્સિડીઝમાં ફરતા હોત. અમને ખાતરી છે મનુભાઈ, અમને ખાતરી છે કે દીકરો થશે. હા બા સાહેબ. બહુ ખુશ છે, બહુ ખુશ છે. આજે એક કામ કરો, આ દિવાળીમાં છે ને બધા આખા સ્ટાફને 10% બોનસ વધારી આપજો. બહુ ખુશ છે. પ્રિયંકા, મારી તબિયતના ચક્કરમાં તું તારી તબિયત બગાડીને બેઠી છે. હા પણ વિનોદ, આ જો દવા ખાવાથી તમારી તબિયતમાં કેટલો અસર પડ્યો છે. હા એ વાત સાચી, પણ પ્રિયંકા 15-15 દિવસથી તને ઉલટીઓ થાય છે, તું ડોક્ટરને કેમ નથી દેખાડતી? મેં દેખાડ્યું છે ડોક્ટરને. શું કહ્યું ડોક્ટર? ડોક્ટર કઈ નહીં, બસ ડોક્ટર કહે છે કે મને છે ને કોઈ વસ્તુની ગંધ આવતા જ મને આમ ઉબકા આવવા લાગે છે, મને એ વસ્તુને એલર્જી થઈ ગઈ છે એવું ડોક્ટર કહે છે. એલર્જી? તો ડોક્ટરે દવા તો આપી હશે ને? દવા? હા ડોક્ટર કહે છે કે 2-3 મહિનામાં આપમેળે મટી જશે એટલે દવા ખાવાની જરૂર નથી. હા ડોક્ટર છે કે હજામ. અરે મનુભાઈ, જ્યારે ડોક્ટરે એ છોકરીને બેડ રેસ્ટ લેવાનું કહ્યું છે તો એ બેડ રેસ્ટ લેતી કેમ નથી? બા સાહેબ, બિચારાનો પતિ બીમાર છે તો એ આરામ કઈ રીતે કરી શકે? તો એના પતિને પથારીમાંથી ઊભો કરો. હા નહીં તો આપણી પથારી ફરી જશે. આને શું થઈ ગયું? અમારી આંખોના તાપથી એ બેભાન થઈ ગયો છે. એના મોઢા ઉપર તમારું ખાસણ મૂકો. જી બા સાહેબ. જોઈને પગ મૂકતા હતો. સોરી બાઈ સાહેબ. ને આજ પછી મોટા વાત કરતા હોય ને ત્યારે વચ્ચે બોલ્યો છે તો મોચીને બોલાવીને તારું મોઢું સીવડાવી નાખીશ. જા. ભલે બા સાહેબ. ને મનુભાઈ. જી બા સાહેબ. પેલી છોકરીના વરના ઓપરેશનને કેમ આટલી બધી વાર લાગી રહી છે? બા સાહેબ એક્ચ્યુઅલી વાત જાણે એમ છે કે પેલો કિડની ડોનર હતો ને એને કમળો થઈ ગયો, પણ હવે સારો થઈ ગયો છે એટલે આવતા અઠવાડિયે ઓપરેશન થઈ જશે. ઠીક છે, ડોક્ટર મહેતાને કહો કે એના કેસ ઉપર પર્સનલ ધ્યાન આપે. હા બા સાહેબ, ચોક્કસ એમને જણાવી દેજ. સારું થયું એ સાજો થઈ ગયો, કારણ કે જો એ માંદો રહ્યો હોત ને તો અત્યારે હું સિરિયસ થઈ ગયો હોત. સોરી બા સાહેબ. કોઈ ઈશ્વરના દૂતે આપણી મદદ કરી છે? એમ એ ઈશ્વર દૂત પણ મોકલે છે. મને તો એમ કે ઈશ્વર ખાલી દુઃખ જ મોકલે છે. ના હોય એવું જરાય નથી, સાચા ભક્તોની ભીડ ભાંગવા ઈશ્વર કોઈ ને કોઈ સ્વરૂપે ત્યાં હાજર થતો જ હોય છે. તો જણાવો મને પ્રિયંકા, કયા સ્વરૂપે હાજર થાય છે? તમે સમજો છો? કોનું રૂપ ધારણ કરીને મદદ કરે છે આપણી? પ્રિયંકા જણાવો મને. સુમિત્રા દેવીના રૂપમાં. સુમિત્રા દેવી? કોણ સુમિત્રા દેવી? સુમિત્રા દેવી ગોહિલ. ગોહિલ ઇન્ડસ્ટ્રીઝના માલિક?
હા એ જ સુમિત્રા દેવી આપણા મુસીબતમાં મસીહા બનીને આવ્યા છે વિનોદ વોટ નોનસેન્સ અરે એ તો એટલી મતલબી બાઈ છે ને કે મરતા માણસના મોઢામાં પાણીનું ટીપું એ ના મૂકે ને મનમાં રામ ક્યાંથી વસે હવે એ તો રામની મરજીની વાત છે ને હા જો ને આ જેમ વાલિયા લૂંટારાના મનમાં વસીને એને વાલ્મીકી ઋષિ બનાવ્યા એમ જ કદાચ સુમિત્રા દેવીના મનમાં વસીને એને મતલબમાંથી મહેરબાન બનાવ્યા હોય માણસોના હૃદય પરિવર્તન છે ને સતયુગમાં થતા હશે કળિયુગમાં તો માણસોના હૃદયનું બાયપાસ કરવું પડે છે એ પાકી વેપારી બાઈ છે એ નુકસાનીનો ધંધો ક્યારેય ન કરે હા પણ આ વખતે કદાચ એને પરભવનું ભાતું બાંધવાનું મન થયું હોય તો પ્રિયંકા એ પાકી નાસ્તિક છે ભગવાનને એક નંબરનો દુશ્મન ગણે છે અને ધર્મને ગરીબોનું વ્યસન ગણે છે તમને એમની બાબતમાં આટલી બધી જાણકારી કેવી રીતે આપણા લગ્ન પહેલા હું એમની ઓફિસમાં મેનેજર હતો હા 7 વર્ષ સુધી મેં બાઈની ગુલામી કરી છે તને ખબર છે ને મને ઓફિસમાંથી શું કામ કાઢી મૂક્યું શું કામ એક દિવસ મારાથી એમને બા સાહેબના બદલે મેડમ કહેવાય ગયા જો તો વિનોદ તમે મને આ વાત જણાવી કેમ નહીં કારણ કે બાઈનું નામ ન લેવાના સોગંદ ખાધા તમે પણ આજે જતી જિંદગી તે સોગંદ તોડાવી નાખી પ્રિયંકા પ્લીઝ આઈ બેગ યુ હું તને વિનંતી કરું છું કે મને સત્ય જેથી કરીને કાલ ઉઠીને મને કઈ થઈ જાય તો મારી આત્મા ન ભટકે વિનોદ પ્લીઝ પ્લીઝ આવું નહીં બોલું તો તું બોલ સત્ય પ્રિયંકા તારે જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાતા તારા પતિના સોગંદ વિનોદ ઠીક છે તમારે જાણવું છે ને કે સુમિત્રા દેવીએ મને મદદ શા માટે કરી છે તો સાંભળો વતજાત સ્ત્રી ચારિત્રહીન કુંટા મોડું કાળું કરીને પોતાની જાતને ત્યાગ મૂર્તિ સાબિત કરવા નીકળી છે શરીરની ભૂખને વિજ્ઞાનની સિદ્ધિનું નામ આપે છે અરે મેં આટલા વર્ષ સુધી તારી દેવીની જેમ પૂજા કરી પણ તું તો કાચની નહીં પણ કચકડાની મૂર્તિ નીકળી વિનોદ એવું કઈ નથી મારો વિશ્વાસ કરો અરે તારો વિશ્વાસ કર્યો એટલે જ તો તે મારો વિશ્વાસઘાત કર્યો છુપાડતો હોય છે ને ચીસો જ પાડતો હોય છે મારા પર વિશ્વાસ નથી ને ઠીક છે વિનોદ તમારા મનના સમાધાન માટે તમે જે કહેશો હું કરવા માટે તૈયાર છું તો તમે કહેશો ને તો હું અગ્નિ પરીક્ષા પણ આપવા માટે તૈયાર છું તું કોઈ સીતા નથી કે અગ્નિ પરીક્ષા આપવાની તારી કોઈ લાયકાત હો હવે મેં મારું મનનું સમાધાન શોધી લીધું છે અરે નાગણ શું બગાડ્યું તમે તારું અરે હું તો આમે મરવાનો હતો પણ જીવતા જીવત મને કલંકની ચિતા પર સુડાવી શું મળ્યું તને વિનોદ 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 પ્લીઝ એવું નહીં બોલો તમારી તબિયત ખરાબ થઈ રહી છે વિનોદ તમે સાજા થઈ જજો કાલે તમારું ઓપરેશન છે વિનોદ મારો ઈલાજ મેં શોધી કાઢ્યો છે મારું મોત વિનોદ એવું નહીં બોલો પ્લીઝ અને એ પણ કાલે નહીં આજે પ્લીઝ એવું નહીં વિનોદ તમે શું કરવા જાઓ છો શાન નીકળ વિનોદ અરે ક્યાં વાત હે રામ સિંહ અરે તું તો બહુ ટક્યો ભાઈ આ બંગલા માં આ બંગલા માં કોઈ માણસ 15 દિવસ થી વધારે ટકતું જ નથી 3 મહિના ટક્યો ક્યાં વાત હે બા સાહેબ આજે પાછા નહીં સાંભળે
હાલો આજે મનુ બહેરાની મસ્તી કરીએ. બા સાહેબ તમે અરે ગબ્બર થઈને કેમ છે? શું બોલ્યો? જરા જોરથી બોલ, સંભળાતું નથી. હાઈ લો, અરે બહાર સુધી તો આ મશીન બરાબર કામ કરતું હતું, હાલો અચાનક આને શું થઈ ગયું? અચ્છા અચ્છા અચ્છા, રિમોટ કંટ્રોલ ના કોઈ સેલ ચોરી ગયું. કોણે ચોર્યા? તે ચોર્યા. અરે શું કરે છે, જો આને સેલ ચોર્યા હોય તો થોડી કે. કંટ્રોલ 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 શું હે? ગોટલા વગરની કેરીની શોધ થઈ? અરે જા મામા, કોને મામા બનાવે તું? સમજી ગયા સમજી ગયો. મારા જે આજે મીઠાઈમાં કાજુ રોલ બનાવ્યા છે એમને આપણે સમજાય છે? અરે અરે સાંભળે ભાઈ, એ અરે મારે નથી ખાવા. અરે ભાઈ પેટ ખાલી રાખવું પડશે મારે. બેનબા આપશે તો ગાળો તો આપશે કે નહીં? આ નહીં માને. કાજુ રોલ લઈને જાવશે અને મને ખવડાવશે કે લો ખાઓ ખાઓ. કમાલની આઈટમ જે આવી લાવ્યો કાજુ. આ શું લાવ્યો? આ સેલ લાવ્યો? તું એમ કેવા માંગે છે કે સાંભળવાના સેલ વીક થઈ ગયા છે? હા તો ફટાફટ બદલાવો, ફટાફટ બદલાવો. હા તો બહેન બા આવી ગયા ને તો આજે નક્કી મને પાણી છું આપી દેશે. જલ્દી કરે, શું કરે છે યાર તું? લાવ લાવ, મને આપ, તને નહીં આવડે. મજા તો હવે આવશે તમારી જોની લીવર નાઈટ જેવી. જોયું? બરાબર સંભળાયું મને, લીવર. હઈ લો, તું એમ કેવા માંગે છે કે બા સાહેબ નું લીવર ખરાબ થઈ ગયું છે? એટલે એટલે બા સાહેબ પણ છાટો પાણી કરે છે? તમને એવું કોણે કીધું કે ફક્ત બેવડાઓના જ લીવર ખરાબ થાય? ન હોય. અરે બાપરે, એટલે બેવડાઓ કરતા પણ વધારે પીવે છે બા સાહેબ? છે ને, જરાય ઘરમાં બહાર કાઢવા જેવો નથી આ. અરે આમ 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 નહીં, કઈ મોઢેથી બોલ, ખબર પડે શું બોલ્યો. હું કઉ છું કે તમે ઘરમાં બહાર કાઢવા જેવા નથી. શું વાત કરે છે બા સાહેબ, ઘરને બહાર બનાવી નાખશે? હે ભગવાન, કઈ કરો બા સાહેબ. એ તને ખબર છે, પેલા દિવસે બા સાહેબ ભગવાનને ચેલેન્જ કરતા હતા. ભગવાનને ચેલેન્જ કરાય કોઈ દિવસ? કેટલું ખરાબ લાગે ભગવાનને. આમ 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 કરતા હતા, કેવું નહીં એવું ને કરાય. ચગ્યો છે બાપુ, જોરદાર ચગ્યો છે. અરે ચગ્યા છે એટલે કેવા ચગ્યા છે, પોતાની જાતને જય લલિતા સમજે છે. પણ એને ખબર નથી હું પણ બાજપાઈ જેવો સારો માણસ છું. તમારી હટી ગઈ ને તો જેલના સળિયા ગણાવવા કરી દઈશ એમને. કોની પાસે સળિયા ગણાવવા છે તમારે? હજુ સવાર સવારમાં બા સાહેબ. હવે તમારી તબિયત કેમ છે? કેમ અમારી તબિયતને શું થયું છે? મને ખબર પડી ગઈ બા સાહેબ કે તમારું લીવર ખરાબ થઈ ગયું. શું? તેની બા સાહેબ દુખાવો થાય બા સાહેબ, પણ તમે મજબૂત મનના મનોબળ વાળા વ્યક્તિ છો. દુખાવો તમને શું દુખી કરી શકવાનો બા સાહેબ? મનુભાઈ, તમારા કાનપુરમાં પાછી હડતાળ પડી છે. શું વાત કરો છો? આપણા કાનપુરના પ્લાન્ટમાં ફરીથી હડતાલ પડી એટલે? ઓહો, હે ભગવાન, આ બેરાને છે ને ઘરે આવવાનું બંધ કરાવવું પડશે. બંધ નહીં, બંધ નહીં બા સાહેબ, તમારે સદંતર આ છોડી દેવું પડશે. તમે શું બોલી રહ્યા છો? નું ભાન છે તમને? ભાંગ ખાવાની વાત કરે છે? હા વોટ? જો બા સાહેબ, નાના મોડે મોટી વાત કરું છું, માફ કરી દેજો. માધવસિંહજી શું કહેતા હતા? હા કે માલિક, જો આડા રવાડે ચડ્યા હોય તો વફાદાર નોકરની ફરજ છે એમને અટકાવવાની. માનુભાઈ, તમે દારૂ પીને ભાંગ ખાઈને આવ્યા છો? બા સાહેબ, તમે જો આવી રીતે દારૂ પીશો તો એક દિવસ મારે ઝેર ખાવાનો વારો આવશે. ગબ્બર સિંહ, હમણાં ને હમણાં મારી બંદૂક લઈ આવો. બંદૂક? હાય બા સાહેબ, દુઃખ તો થાય બા સાહેબ. અરે આ જગતમાં દુઃખી કોણ નથી બા સાહેબ? હવે આને જ લઈ લો.
બહેન, અરે આ બાપુ કેટલા દુખી છે કે તમારા ઘરના હેઠા વાસણો ઘસે છે. અને મને જુઓ, મારા લગ્ન 24 વર્ષ થઈ ગયા, પણ એક પણ દિવસ એવો નથી ગયો કે મારી બહેરીએ મારા માથા ઉપર કકડાટ ન કર્યો હોય. નાના માણસ છે નાનું દુઃખ, મોટા માણસ છે મોટું દુઃખ, એમાં પીપીને પોતાની જાતે ખલાસ નહીં કરવાની. બાસાએ ગબ્બરસિંહ, અમને લાગે છે અમે ગાંડા થઈ જશું. વાંડા તો વાંડા, પણ તમારે જીવવું તો પડશે બાસાએ. તમારે તો મરવું જ પડશે. ભરવું પડશે? તમે ભલે આમ ચપટી વગાડીને મને કહો કે ભરવું પડશે, અરે આની કરતા તો મરવું સારું. હું આનું લોહી પી જઈશ. બોલો, કે છે કે આખી બાટલી પી જઈશ? નહીં બાસાહેબ, નહીં નહીં બાસાહેબ, હું તમને એક ટીપું પણ નહીં પીવા દઉં. ગબ્બરસિંહ, આ માણસ મને કેમ દારૂડિયન સાબિત કરવા માંગે છે? હજી પીવાની વાત કરે છે. અરે બાસાહેબ, પ્લીઝ તમે શાંત થાઓ. બગડી ગયો, સેલ વીક હતો, મેં ચેન્જ કર્યો. આ સાંભળો, મેં ફક્ત એમને આવ્યા તારે એવું કીધું કે હું જોની લીવર નાઈટ વાત સાંભળી રહ્યો છું, અને એમને એવું લાગ્યું બા સાહેબ કે તમારું લીવર ખરાબ થઈ ગયું છે. તમારો હિસાબ કરો, નહીંથી જાઓ. નહીં બા સાહેબ, નહીં. મારે બે વિધવા માં છે અને વાંઢો બાપ છે. ફોન લગાડો. લગાડો છું, લગાડો છું. ઓફિસ વાળાને ખબર પડી ગઈ કે મારો હિસાબ કરવાનો છે. કપાલ ના માણસો છે આ લોકો. એ દેખો ભાઈ, દેખો પૈસા હિસાબ બિસાબ કરને કઈ નહીં હે? નહીં વો શું વાત કરો છો? ક્યારે? નહીં નહીં નહીં, તમે ચિંતા નહીં કરો ના, અમે લોકો પહોંચે છે. હા મનુભાઈ, શું થયું? શું થયું? બા સાહેબ, બા સાહેબ, એક દુઃખદ સમાચાર છે. શું? પ્રિયંકા ઘરમાં કામ કરતી હતી અને પડી ગઈ. માં અને બાળક બંનેના જીવ જોખમમાં છે બા સાહેબ. ડોક્ટર મહેતા ક્યાં છે? વોટ? એમને આજે જ કલકત્તા કોન્ફરન્સમાં જવાનું સૂજ્યું. જો એમને કહો કે કોઈ પણ ફ્લાઇટ પકડીને તરત જ અહીંયા મુંબઈ પહોંચી જાય. ઓહો, ઠીક છે. એમને કહો કે બેગ પેક કરીને એ એરપોર્ટ પહોંચી જાય, ત્યાં અમારું ચાર્ટર પ્લેન તૈયાર હશે. હા, આઈ વોન્ટ હિમ હિયર ઇમિડિયેટલી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? બોલો ડોક્ટર. ડોક્ટર, આ સવાલ પૂછતા તમને શરમ નથી આવતી? આજ અને આવતીકાલ વચ્ચે ચોઇસ કરવાની હોય તો ડેફિનેટલી કાલની જ પસંદગી કરાય. આજ તો આમે વીતી જશે, ને અમે જે કંઈ પણ કર્યું છે અમારા કુળ દીપક માટે કર્યું છે, તેલ પુરાવાના કોડિયા માટે નહીં. બાળકને બચાવો ડોક્ટર, બાળકને. પેલી બાઈ તો જીવતે જીવે અમે મરી ગઈ છે, ને તમારો જો કોઈ ભગવાન હોય ને તો એની આત્માને શાંતિ આપે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હે નંદ ગિરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ગોળા પાલ કી, જય કનૈયા લાલ કી. હવે નાચ નાચ. નંદ ગિરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ગોળા પાલ કી, જય કનૈયા લાલ કી. નંદ ગિરા નંદ ભયો, જય કનૈયા. શું માંડ્યું છે? બા સાહેબ, આજે મહેરબાની કરીને મને રોકતા નહીં બા સાહેબ. અરે આનંદ ના સમાચાર છે. શું? ગોયલ ખાનદાન ના કુળ દીપકે પૃથ્વી પર અવતાર લીધો છે બા સાહેબ. ખરેખર? હા બા સાહેબ, હા. કુંવર, સાંભળ્યું તમે? આજે ગોયલ ખાનદાન નું વંશજ જન્મ્યું છે. આજે આજે તમારો અંશ જન્મ્યો છે, તમારો અંશ. ગેરા ગેરા, સોરી બા સાહેબ.
ના ના મનુભાઈ નાચો, અરે નાચો, આજે મન મૂકીને નાચો, કારણ કે આજે આજે સુમિત્રા દેવીનો વિધાતા સાથેના યુદ્ધમાં વિજય થયો છે. જોયું જોયું ઉપરવાળા, અરે અમે તને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. અરે મનુભાઈ, વિજય ઉત્સવની તૈયારી કરો, વિજય ઉત્સવની તૈયારી કરો, વિજય ઉત્સવની તૈયારી. મેમ નગર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા માલ કી, જય કનૈયા લાલ કી. જો ઊંઘમાં પોઢેલ છે દીકરો મારો, લાડક બાયો દેવ નો દીધેલ છે. દેવ નો નહીં, વિજ્ઞાન નો દીધેલ છે. સાહેબ, જ્ઞાન હોય કે વિજ્ઞાન, આ જગતમાં જે પણ કઈ છે બધું ઉપરવાળાએ તો બનાવેલું છે. આ જગતમાં જે કઈ પણ છે અને જે કઈ પણ થઈ રહ્યું છે એ ઉપરવાળાએ બધું બગાડેલું છે. તો એમ રાખો, તો એ તમે ઉપરવાળાનું અસ્તિત્વ તો સ્વીકારો જ છો ને? અમે અહીંયા દલીલો કરવા ને વાદ વિવાદ કરવા નથી આવ્યા. તો આજે કરાર મુજબ કુંવરને જન્મે 3 મહિના થયા છે. આજે મારા મુન્નાને 3 મહિના થઈ ગયા છે. મુન્નો, કુંવર મનોહરસિંહજી કહો, મનોહરસિંહજી. જી ના બાસાહેબ, એનું નામ છે મુન્ના ઉર્ફ મિથિલેશ. અમારા કુળ દીપક નું નામ રાખનાર તું છે કોણ? ને મારા દીકરાનું નામ પાડનાર તમે કોણ છો? મનુભાઈ, મને લાગે છે આ છોકરી એના મગજનું સંતુલન ગુમાવી બેઠી છે. સમજાવો એને. હા બાસાહેબ. જુઓ બેન, તમે બા સાહેબ સાથે કરાર કર્યા છે અને કરાર મુજબ આજથી તમારા તમામ હક આ બાળક માટે પૂરા થાય છે. શું કરો છો તમે મનુભાઈ? હા જો મુન્ના રડે પડ્યો. મુન્ના રડે પડ્યો? બાબુ રડે છે? એકવાર આકાશથી છૂટી પાડવાના કરાર થઈ શકતા હશે, ચંદ્રને ગ્રહણમાંથી મુક્તિ અપાવવાના કરાર થઈ શકતા હશે, પણ એક માના દીકરા પરથી અધિકાર પૂરા કરી દેવાના ક્યારે નહીં થાય. આપી દીધેલ કોઈ પણ ચીજ અમે પાછી નથી લેતા, પૈસો પણ નહીં. તારે શરત નું પાલન કરવું જ પડશે. સર્વસ્વ છે. 9 મહિના સુધી દુનિયાને નિંદા અને તિરસ્કાર સહન કરીને મેં એને મારા રખાડ માસથી પોષણ આપ્યું છે. હા તો એની અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ, પણ હું મારા દીકરાને વેચવા તૈયાર નથી. જો બેન, સમજવાનો પ્રયત્ન કરો, આ ગોહિલ ખાનદાનનો વંશ ફેલો ચાલુ રાખનાર એકમાત્ર કડી છે અને આ બાળક મારા માટે સર્વસ્વ છે. મારી માટે જીવવાનું મારું બાનું છે. એ અમે કઈ ના જાણીએ. અમને માત્ર એટલી ખબર છે કે જન્મના 3 મહિના પછી આ બાળકનો કબજો આપવાના આપણી વચ્ચે લેખિત કરાર થયો હતો અને એ કરાર તે સંપૂર્ણ સભાનતામાં કર્યો હતો. જીના બાસાહેબ, તમે ડૂબતાને તરણું દેખાડી એના જીવતાને ખરીદી લેવાની છેતરપિંડી કરી હતી. એ વખતે હું મારા પતિના ઈલાજના પૈસા માટે અહીંયા ત્યાં ફાફા મારતી હતી. હું લાચાર હતી, મજબૂર હતી, અને મારી એ મજબૂરીનો તમે ગેરફાયદો ઉપાડ્યો છે. મનુભાઈ, સમજાવો આ છોકરીને કે એની જીભ પર કંટ્રોલ રાખે. તું અમને સુમિત્રા દેવીને ચીટર કહે છે? એ છોકરી, અમારું સમાજમાં કેટલું ઊંચું સ્થાન છે એનો તને અંદાજો નથી. બરાબર છે, વિજ્ઞાનનો નિયમ છે ને બાસાહેબ કે હલકી વસ્તુઓ જ હંમેશા ઊંચે જતી હોય છે. આ બોલવા પાછળ છે ને અમે તારી જીભ ખેંચી લીધી હતી. મૂરખ છોકરી, મૂરખ, પોતાના સ્વાર્થ માટે
તું આ બાળકના ઉજ્જવળ ભવિષ્યની આહુતિ આપવા બેઠી છે? અરે તને ખબર નથી અમારી પાસે અમારા ઘરમાં શું શું હશે, બંગલો, ગાડી, નોકર ચાકર, અરે ગોયલ ખાનદાનનું નામ, રાજપૂતોની શાન. ને તારી પાસે, તારી પાસે શું હશે? હા મારે ત્યાં એની પાસે એની માં હશે. મનુભાઈ, લાતોના ભૂત વાતોથી નથી માનતા, ઉચકીલો બાળક ને. સુમિત્રા દેવી ને લલકારે છે? સંતાન માટે તો પારેવડા જો પારેવડો બિલાડી સામે થઈ જતો હોય છે, જ્યારે કે હું તો એ સ્ત્રી છું. સુમિત્રા દેવી આજ સુધી માત્ર ચેલેન્જ કરી હશે ને? અરે હિંમત હોય તો આજે ચેલેન્જ ઉપાડી જો. આવો ને, આવો બા સાહેબ, આવો, હાથ તો લગાડી જુઓ મારા દીકરાને. હું પણ જોઉં છું કોણ જીતે છે, મારી મમતા કે તમારી સત્તા. લગાડો હાથ. નહીં 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 બા સાહેબ, નહીં. તમે શું કરી રહ્યા છો? આપણી પાસે કાયદેસરના કરાર છે અને કાયદા માટે અદાલત છે, આપણે શું કામ કાયદો હાથમાં લેવાનો? બાસ સાહેબ, બે દિવસ, માત્ર બે દિવસમાં અમારા વકીલ કોર્ટ પાસેથી આ બાળકની કસ્ટડી અમને મેળવીને જ આપશે, યાદ રાખજે તું. અરે કોર્ટ શું, સુપ્રીમ કોર્ટ સુધી જાઓ સુમિત્રા દેવી, પણ દુનિયાની કોઈ અદાલત મારી પાસેથી મારું બાળક નહીં છીનવી શકે. તો તું પણ યાદ રાખજે કે અદાલત જો અમને અમારા વંશને મેળવવામાં અસમર્થ રહી ને, તો પાર્લામેન્ટમાં નવો કાયદો પાસ કરવાની તાકાત ધરાવીએ છે, સમજી તું? આવો ને, આવો વકીલ સાહેબ. માફ કરજો, ઘર થોડું નાનું છે. તમે બેસો ને, તમે બેસો ને અહીંયા. ભલે, ઇટ્સ ઓકે. આમ તો હું જનરલી કોઈના ઘરે જતો નથી, પણ મારા પીએ ખાસ કહ્યું કે તમે એ તરફથી જાઓ છો તો તમને મળતો જાઓ. બોલો, શું કામ હતું? હું શું લાવ તમારા માટે, ચા કોફી? કઈ ઓકે, મેં કહ્યું ને તમને, મારે હજુ બે ત્રણ મીટિંગોમાં જવાનું છે, જે કામ માટે મને બોલાવ્યો છે એ જલ્દીથી બતાવી દો, એટલે હું નીકળું પછી. વકીલ સાહેબ, આ છે નોટિસ. મિસિસ જોબન પુત્રા, આ નોટિસ સ્પષ્ટપણે કહે છે કે ક્યાં તો તમારે સુમિત્રા દેવીને તમારો દીકરો એટલે કે એમનો કુળ દીપક સોંપી દેવો, અથવા તો કોર્ટમાં એમનો સામનો કરવા માટે તૈયાર રહેવું. સામનો કરવા માટે જ તો તમને અહીં બોલાવ્યા છે વકીલ સાહેબ. વાત તમારી સાચી, પણ આ કોર્ટ કચેરીના ધક્કા બહુ મોંઘા હોય છે, એટલે એકવાર વિચાર કરી લેજો. સંતાન કરતાં મોંઘા હોય? નહીં, સંતાન તો અણમોલ હોય છે. તો બસ એ જન્મોલ રતનને સાચવી રાખવા માટે હું કોઈ પણ મૂલ ચૂકવવા તૈયાર છું વકીલ સાહેબ. ઠીક છે, તો લાવો 5,000 રૂપિયા, એટલે હું આ નોટિસનો જવાબ સુમિત્રા દેવીને આપી દઉં, મારી ફીસ. વકીલ સાહેબ,
અત્યારે 5000 રૂપિયા રોકડા તો મારી પાસે નથી, પણ આ બંને બંગડો મળીને સાચે 7000 ની તો હશે જ. મિસિસ જોબન પુત્રા, હું વકીલ છું, કોઈ વ્યાજ ખાવ શાહુકાર નહીં. એક કામ કરો, આ બંગડી વેચીને કાલે 5000 રૂપિયા મારી ઓફિસે પહોંચાડી દેજો. પછી હું પણ જોઉં છું કે સામેવાળો વકીલ જેટલી કોર્ટમાં મારી સામે કેટલી ઝીંક છીને છે. યોર ઓનર, આ છે કરારના ડોક્યુમેન્ટ્સ અને આ છે મારા આસીલ સુમિત્રા દેવીએ આપેલા 10 લાખના ચેકની ઝેરોક્સ. આ પોતે જ વાંચીને નક્કી કરો કે આ બ્રીચ ઓફ ટ્રસ્ટ છે કે નહીં, કરારનો ભંગ થયો છે કે નહીં, અને આ બાળક મારા આસીલ સુમિત્રા દેવીને મળવું જોઈએ કે નહીં. ઓબ્જેક્શન મિલોર્ડ, કરાર વાંચતા પહેલા આ કરાર કયા સંજોગોમાં કઈ પરિસ્થિતિમાં થયો છે એ વાતની જાણ પણ અદાલતને હોવી જોઈએ. વિથ યોર કાઇન્ડ પરમિશન સર. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ મિલોર્ડ. મિલોર્ડ, આ એક એવા કપલની વાત છે, એક હંસલીની જોડ જેવું હસતું રમતું કપલ. સ્વયં લક્ષ્મીનારાયણને પણ ઈર્ષા થાય એવા દંપતીની વાત છે, જેના સંસારની સવારમાં સપનાઓ રંગોળી પૂરતા હોય અને જ્યાં રાત પડે તો આનંદના દીવા પ્રગટતા હોય એવું દંપતી. યોર ઓનર, મારા વકીલ મિત્ર ભૂલી ગયા છે કે આપણે અદાલતમાં છીએ, કવિ સંમેલનમાં નહીં. મિલોર્ડ, ભૂલવાની આદત મારા વિદ્વાન મિત્રને છે. હજી ગઈકાલની જ વાત છે, પોતાના વાંચવાના ચશ્મા પોતાના માથે ચડાવીને બાર કાઉન્સિલનો હોલ એ શોધવા માટે એમણે માથે લીધો હતો. ઓર્ડર, ઓર્ડર. મિલોર્ડ, તો હું વાત કરતો હતો કે સ્વયં લક્ષ્મીનારાયણને પણ ઈચ્છા થાય એવું દંપતી, મિસ્ટર એન્ડ મિસિસ જોબન પુત્રા. પણ વિધાતાથી એમનું સુખ ન જોવાયું અને એમના સંસારમાં એક બહુ મોટું વિઘ્ન આવી ગયું. મિસ્ટર જોબન પુત્રાની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ. ઘરની તમામ સંપત્તિ, તમામ ઐશ્વર્ય એમના ઈલાજ પાછળ ખર્ચાઈ ગયું. મિલોર્ડ, એક તરફ ઉદયના રાફડાની જેમ વધતી જતી બીમારી અને બીજી તરફ મોઢું ફાડીને ઉભેલો મેડિકલ ટ્રીટમેન્ટના ખર્ચાનો અજગર અને આ બંનેની વચ્ચે પોતાના પતિનો જીવ બચાવવા માટે ઝઝૂમતી એક ગભરું સસલા જેવી નારી. અને આવી સ્ત્રી પાસે તમે જો 10 લાખ રૂપિયા લઈને આવો અને એને કહો કે તમને 10 લાખ રૂપિયા આપવામાં આવશે, બદલામાં તમારે માત્ર એક કરાર ઉપર સહી કરવાની છે, તો મિલોર્ડ, માણસ મરતા ક્યાં ન કરતા. આવી દારૂણ પરિસ્થિતિમાં કઈ સ્ત્રી પોતાનું માનસિક સંતુલન સાચવી શકે? આઈ ઓબ્જેક્ટ યોર ઓનર, મારા આસીલે એમની સાથે કોઈ જબરજસ્તી નથી કરી. માન્યું મિસ્ટર જેટલી કે એમની સાથે કોઈ પણ જાતની જબરજસ્તી કરવામાં નથી આવી, પણ હું તમને પૂછું છું, ન કરે નારાયણ અને કાલે તમારી બંને કિડનીઓ ફેલ થઈ જાય, તમારી તમામ સંપત્તિઓ તમારા ઈલાજની પાછળ ખર્ચાઈ જાય, આવી પરિસ્થિતિના અંદર તમારી પત્ની પાસે અગર જો કોઈ માણસ 10 લાખ રૂપિયા લઈને આવે અને એને કહે કે તમારે માત્ર એક કરાર ઉપર સહી કરવાની છે, તો તમારી પત્ની એ કરાર સાચો છે કે ખોટો એ જાણવાનો પ્રયત્ન કરશે કે એ કરાર ઉપર સહી કરશે? મિસ્ટર જેટલી, શું થાય છે તમને? યોર ઓનર, મારું બીપી હાઈ થઈ ગયું છે. પ્લીઝ અદાલતને મારી વિનંતી છે, આ કેસ માટેની કોઈ બીજી તારીખ આપશો. ઓબ્જેક્શન માય લોર્ડ. ઓબ્જેક્શન ઓવરરુલ. અદાલત આ કેસની સુનાવણી અહીંયા જ મુલતવી રાખે છે અને હવે પછીની સુનાવણી આજથી 3 મહિના પછી એટલે કે 23 માર્ચે થશે. આજની કાર્યવાહી શરૂ કરવામાં આવી. યોર ઓનર, અદાલતની ગઈ તારીખે મારા કવિ મિત્ર મારા વકીલ મિત્ર મિસ્ટર ગણાત્રાએ શબ્દોની સંતાકુકડી રમીને બિચારા મિસિસ જોબન પુત્રાનું એક ચિત્ર દોરવાનો સુવાંગ પ્રયત્ન કર્યો હતો. પણ એમણે જણાવી દઉં, લોકસભાની ચૂંટણી નહીં કે સહાનુભૂતિનો વોટ મંગાય. ને હવે યોર ઓનર, અદાલત સામે કરાર વખતે હાજર રહેલા કેટલાક સાક્ષીઓને રજૂ કરવાની પરવાનગી માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ યોર ઓનર.
મારા પહેલા સાક્ષી છે એમના ઘર નોકર ગબ્બર સિંહ. ગબ્બર સિંહ હાજર હો, ગબ્બર સિંહ હાજર હો. ગબ્બર સિંહ, તમે મને જણાવો કે આ બેનને તમે ઓળખો છો? હા, પ્રિયંકા જોબન પુત્રા. હવે આમણે કઈ તમારા બા સાથે કરાર કર્યા હતા? હા સાહેબ, કરાર કર્યા હતા. છોકરું જણી આપવાના કરાર કર્યા હતા અને એના બદલે 10 લાખ રૂપિયા લેવાના હતા. સાચું કહો વકીલ સાહેબ, એ દિવસે મને એમની બહુ ઈર્ષા થઈ હતી. કેમ? અરે કેમ શું, જો હું બાઈ માણસ હોત, મને 10 લાખ રૂપિયા મળત, તો હું તો લઈને ગામ ભેગો થઈ જાત. ઓર્ડર ઓર્ડર. હવે ગબ્બરસિંહ જી, મને એ જણાવો કે જ્યારે આ કરાર કરવા આવ્યા હતા ત્યારે એમની માનસિક સ્થિતિ કેવી હતી? એટલે કે જ્યારે કરાર પર સહી સિક્કા કરતા હતા ત્યારે વ્યવસ્થિત રીતે વાતચીત કરતા હતા કે પછી કંઈક ગાની ગેલી વાતો કરતા હતા? માનસિક સ્થિતિ કેવી હતી? સાહેબ તમે કહો છો એવું કાંઈ નહોતું. દરબાર છું, દુશ્મન માટે ખોટું નહીં બોલું. એમણે સમજી વિચારીને સંપૂર્ણ સભાન અવસ્થામાં પહેલા કરાર પર સહી કરી હતી સાહેબ. ગોઈંગ ટુ બી નોટેરિયલ ઓનર કે જ્યારે એ કરાર પર સહી કરવા આવ્યા હતા ત્યારે સંપૂર્ણ સ્થિતિ એમની સારી હતી ને સભાન અવસ્થામાં રહીને એમણે કરાર પર સહી સિક્કા કર્યા છે. ધેટ્સ ઓલ યોર ઓનર. ધેટ્સ નોટ ઓલ મિસ્ટર જેટલી. હજી મારે કવિતા કરવાની બાકી છે. મિલોર્ડ, આઈ વુડ લાઈક ટુ ક્રોસ એક્ઝામિન હિમ. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ મિલોર્ડ. હા તો ભાઈ, આપનું નામ? ગબ્બર સિંહ. ગબ્બર સિંહ એટલે રાજપૂત લાગો છો. નામ પરથી ખબર નથી પડી રહી? નહીં, એટલે નામ પરથી તો ખ્યાલ આવે જ છે કે રાજપૂત છો. મને એક વાત જણાવો ગબ્બરસિંહ ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે આ રાજપૂત માણસો જેનું અન્ન ખાય એના માટે પોતાનો જીવ પણ આપી દેતા હોય છે. અધૂરું સાંભળ્યું છે. રાજપૂતો જેનું અન્ન ખાય છે ને એના માટે જીવ આપી પણ શકે છે અને સમય આવે એમના માટે બીજાના જીવ લઈ પણ શકે છે. ઓહો, આઈ સી આઈ સી. મને એક વાત જણાવો કે આપણે સુમિત્રા દેવીને ત્યાં તમે કેટલા વર્ષથી કામ કરો છો? લગભગ 12 વર્ષથી. એટલે 12 વર્ષથી તમે સુમિત્રા દેવીનું અન્ન ખાધું એમ કહી શકાય? કહી શકાય. પોઈન્ટ ટુ બી નોટેડ મિલોર્ડ. ગબ્બરસિંહે હમણાં જ કહ્યું કે પોતે જાતે રાજપૂત છે અને રાજપૂત માણસ જેનું અન્ન ખાય છે એના માટે જીવ આપી પણ શકે છે અને સામેવાળાનો જીવ લઈ પણ શકે છે. અને આ માણસ છેલ્લા 12 વર્ષથી સુમિત્રા દેવીનું અન્ન ખાઈ રહ્યો છે એટલે એ મારા અસીલની વિરુદ્ધ જુબાની આપે એટલે આ માણસની જુબાનીને અદાલત માન્ય ન રાખી શકાય. ધેટ્સ ઓલ મિસ્ટર જેટલી. અદાલત અહીંયા મુલતવી રહે છે. આ કેસની હવે આગલી તારીખ 15 નવેમ્બરે આપેલી છે. સોરી યોર ઓનર, નવેમ્બરમાં મારી દીકરીના લગ્ન છે. નો પ્રોબ્લેમ, 12 ફેબ્રુઆરી ચાલશે. થેન્ક યુ યોર ઓનર. ઓબ્જેક્શન મિલોર્ડ, 12 ફેબ્રુઆરી બહુ દૂર છે. આ એક બાળકના ભવિષ્યનો સવાલ છે. મિસ્ટર ગણાત્રા, કોર્ટને એનું કામ ન સમજાવો. ધ કોર્ટ ઇઝ એડજર્ન્ડ ફોર ટુડે. કચેરીના ધક્કા બહુ મોંઘા હોય છે અને આ સામેવાળી પાર્ટીને તમારી સામે કેસ લડવા કરતા તમને થકવીને હરાવી દેવામાં વધારે રસ છે. વકીલ સાહેબ પ્લીઝ, પ્લીઝ, આ 7 વર્ષથી ચાલી રહેલા કેસ ત્રાસમાંથી હવે મને મુક્તિ અપાવો પ્લીઝ. વકીલ સાહેબ, હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું, પ્લીઝ હવે મારે સહન નથી થતું. તમે આવું બધું નહીં કરો. રિલેક્સ, આવતી તારીખ પડવા દો. આવતી તારીખમાં એમનો મુખ્ય મહોરો એટલે કે મનસુખલાલ પૂજારા એને એકવાર ઉડાડી દઉં,
પછી અદાલતે આપણી તરફેણમાં ચુકાદો આપ્યા સિવાય કોઈ છૂટકો જ નથી. સાચે એવું થઈ શકે છે વકીલ સાહેબ? જેવું થયું ને તો હું તમને ભગવાનની જેમ પૂછીશ વકીલ સાહેબ. મને પૂછવા કરતા ભગવાનને જ પૂછો અને એમને પ્રાર્થના કરો કે આવતી તારીખમાં એમનો વકીલ કોઈ બીજી તારીખ પાડવાની નવી યુક્તિ વિચારીને ના આવે. મિસ્ટર મનસુખલાલ પૂજારા એટલે સુમિત્રા દેવીના સર્વે સર્વા, એમનો ડાબો જમણો હાથ, એમના પ્યુન થી માંડીને પીએ સુધી ટૂંકમાં કહીએ તો સૂત્રધાર. સુધાર આંસુએ રડ્યા બા સાહેબ. ગંગા, જમના, સરસ્વતી બધી જ એમની આંખમાંથી વહી રહી હતી. મિસ્ટર પૂજારા, હું તમારા કામ વિશે વાત કરી રહ્યો છું. ગામ, મારું ગામ પોરબંદર, બાપુનું ગામ પણ પોરબંદર, અમારા બંનેનું ગામ પોરબંદર. મિસ્ટર પૂજારા, મશ્કરી નહીં કરો, આ અદાલત છે. હાલત બહુ ખરાબ છે આપણા દેશ. યસ, યુ આર રાઈટ. વિજય માલ્યા જેવા બેંકનું 9,999 કરોડ કરીને ભાગી જાય છે અને આ બેંક વાળાઓ 2 રૂપિયાની પેન સાચવી રાખવા માટે એને દોરીથી બાંધીને રાખે. બોલો. ઓર્ડર, ઓર્ડર. મિસ્ટર પૂજારા, તમને અહીંયા ભાષણ આપવા માટે નહીં, જુબાની આપવા માટે બોલાવ્યા છો. જુબાની તો સાહેબ સુમિત્રા દેવીની સેવામાં વીતી ગઈ. પોઈન્ટ ટુ બી નોટેડ મિલોર્ડ. મિસ્ટર પૂજારાની તમામ જુબાની સુમિત્રા દેવીની સેવામાં વીતી ગઈ. આઈ ઓબ્જેક્ટ યોર ઓનર. પ્રોસિક્યુશન મારા અસીનના ચારિત્ર ઉપર કાગળ ઉછાળી રહ્યા છે. મેં શું કહ્યું? અરે, તમારા સાક્ષી જે વાક્ય બોલ્યા એ વાક્યને મેં રિપીટ કર્યું છે. યુ આર રાઈટ. કપટ કર્યું છે આ બાઈએ. પૈસા લઈને ફરી ગયા ભાઈ. મિસ્ટર પૂજારા, તમને સાંભળવામાં કઈ તકલીફ છે? આઈ ઓબ્જેક્ટ માય લોર્ડ. આ તકલીફની વાત કરે છે. મારા ઘરની તકલીફને અને આ કેસને સંબંધ શું છે? ઓકે, ફાઇન. તમે જાણવા માંગો છો ને, હું તમને કહું છું. મારા ઘરમાં કોઈ તકલીફ નથી. મારો ઝઘડો પણ થતો નથી મારી વાઈફ સાથે. અને હું ઘરે જાઉં ને પચી દે જમે. કેમ પૂછો? કેમ? કારણ કે હું ઘરે જાઉં પછી જમવાનું બનાવું ને. મિલોર્ડ, યા તો આ માણસ બેરો છે અથવા બેરા બનવાનું નાટક કરી અને અદાલતનો સમય બરબાદ કરી રહ્યો છે. મિસ્ટર પૂજારા, તમે એમના સવાલનો વ્યવસ્થિત જવાબ આપો. અરે, જવાબ તો કેવા આપે છે સાહેબ? મારી પત્ની તમને શું વાત કરું? અરે, ગઈકાલે જ મેં એને કહ્યું કે હું મારા મિત્ર સાથે એક ફિલ્મ જોવા જવાનો છું. એકી ભૂલ તો મને કે હું પણ જઈશ દૂસરા આદમી જોવા. મિસ્ટર જેટલી, તમારા સાક્ષીને કહો કે કોર્ટમાં ઉલટા જવાબ ન આપે, નહીં તો એમના ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ થશે. સોરી યોર ઓનર, મારા વિટનેસને થોડી સાંભળવામાં તકલીફ છે પણ સંપૂર્ણ બેરા નથી. સાંભળવાનું મશીન લગાડીને કામ ચલાવી શકે એમ છે. તમારું સાંભળવાનું મશીન ક્યાં છે? છે જ નહીં ને સાહેબ, સાસરું છે જ નહીં. કારણ કે શું છે કે મારા જે સસરા છે ને એ એમના સસરાને ત્યાં ઘર જમાઈ તરીકે રહેતા હતા એટલે મને સાસરું ક્યાંથી હોય. શું થયું? અચ્છા, વાંચું. તમારું સાંભળવાનું મશીન ક્યાં છે? અને મને શું ખબર તમારું સાંભળવાનું મશીન ક્યાં છે? મને કઈ રીતે ખબર હોય? માય લોર્ડ, આ કે? અચ્છા, ઓકે, ફાઇન. તમારું નહીં, મારું સાંભળવાનું મશીન ક્યાં છે? અરે, છે ને. આ શું છે? આ જો, અંદર ઘૂસી ગયો છે. તમે તમારું સાંભળવાનું મશીન ઘરે મૂકીને આવ્યા છો? મારા ઘરે કેરીનો કરેંડિયો આવે છે એની તમને કઈ રીતે ખબર પડી? હાઈ ઓબ્જેક્ટ માય લોર્ડ, આ માણસ મારા ઘરની બહાર ચોકી પેલો કરે છે. મારા ઘરલી પ્લીઝ. સોરી યોર ઓનર, મારા વિટનેસ સાંભળવાનું મશીન ઘરે ભૂલીને આવ્યા છે ને, યુ સી, એ બહુ માનવ સહજ ભૂલ છે, તો એમને માફ કરીને આગળની તારીખ આપશો? ઓબ્જેક્શન મિલોર્ડ, આ માનવ સહજ નહીં પણ માનવ સર્જિત ભૂલ છે. છેલ્લા 7-7 વર્ષથી પિટિશનર તરફથી ચલાવવામાં આવતું એક કાવતરું છે. મારી વાત હજી સુધી પૂરી નથી થઈ મિસ્ટર જેટલી, અને જ્યાં સુધી મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી મને બોલવાનો સંપૂર્ણ અધિકાર છે. સો પ્લીઝ, યુ મે પ્રોસીડ. લો, એક બાઈ જેણે પોતાના સંતાન માટે પોતાનો પતિ ગુમાવ્યો, પોતાનો જીવ હોડમાં મૂકી દીધો,
છેલ્લા 7-7 વર્ષથી પોતાના સંતાન માટે આ સ્ત્રીને આ અદાલતના પગથિયા ઘસવાની સજા કરવામાં આવી રહી છે. માન્યું કે એણે સુમિત્રા દેવીના કુળ દીપકને જન્મ આપવાનું કબૂલ કર્યું હતું, પણ પોતાના પતિનો જીવ બચાવવા માટે લેવાયેલું આ જલદ પગલું એ ધારત તો પતિના અવસાન બાદ પાછું ખેંચી શક્યો હોત, એ અબોર્શન કરાવી શક્યો હોત, પણ એણે એવું નથી કર્યું. મિલોર્ડ, એણે ગર્ભપાતનું પાપ નથી લીધું, એણે પોતાના બાળકને જન્મ આપ્યો છે, અને હવે આ બાળક એની પાસેથી છીનવી લેવું આ વાત ક્યાં સુધી યોગ્ય છે? હું તમને પૂછું છું મિસ્ટર જેટલી, તમારી પાસે તો બે આંખો છે ને, ધારો કે તમને કઈ કહેવામાં આવે કે સામેવાળો ભાઈ એક આંધળો છે એને તમારી એક આંખ આપી દો તો તમે એને આપી દેશો? કેટલી દુઃખદ વાત છે મિલોર્ડ, જે દેશના અંદર દેહ વેપારને ગુનો ગણવામાં આવે છે એ દેશના અંદર છેલ્લા 7-7 વર્ષથી એક જીવની ખરીદી અને વેચાણ ઉપર વિવાદ ચાલી રહ્યો છે. હું સુમિત્રા દેવીને ફક્ત એક પ્રશ્ન પૂછવા માંગુ છું, એક પ્રશ્ન, અને મારા એક પ્રશ્નનો જવાબ જો એમના તરફથી મને મળી જશે ત્યારબાદ અદાલત જે પણ કઈ ફેસલો કહેશે મને માન્ય રહેશે. યુ મે પ્રોસીડ. મારું પતિ ગયું સાહેબ, સોરી. હા તો સુમિત્રા દેવી, આ જે બાળક જેના માટે વિવાદ ચાલી રહ્યો છે એ બાળક જો તમારી કુખેથી જન્મ્યું હોત તો તમે એને આમ 10 લાખ રૂપિયામાં વેચી નાખત? ના. 50 લાખ? ના. 75 લાખ? ના. તો કેટલી કિંમત લગાડત તમે એ બાળકની? દુનિયા આખીની સંપત્તિ આપી દો ને તો હું આ બાળક ક્યારેય ના આપું. ધેર યુ આર મિસિસ સુમિત્રા દેવી. પોઈન્ટ ટુ બી નોટેડ મિલોર્ડ. સુમિત્રા દેવીએ પોતાનો મોઢે કબૂલ કર્યું છે કે દુનિયા આખીની સંપત્તિ આપવા છતાં પણ એ પોતાનું બાળક કોઈને ન આપે તો મારા અસલ પ્રિયંકા દેવી પોતાનું બાળક કેવી રીતે આપી શકે? સાત વર્ષથી ચાલી રહેલા આ કેસનો અહીં અંત આવે છે. અદાલત રિસ્પોન્ડન્ટના હકમાં ચુકાદો આપે છે. બાળક પર પ્રિયંકા જોબન પુત્રાનો અધિકાર માને છે, પરંતુ સાથે જ પિટિશનરને ઉપલી કોર્ટમાં જવા માટે 1 મહિનાની મુદત આપે છે. ધ કોર્ટ ઇઝ એડજર્ન્ડ. તારી ખુશી છે ને લાંબુ નહીં ટકે. ઓળખતો નથી તું આ જેટલીને, ઓળખતો નથી. હાઈકોર્ટમાં જઈશ અને ત્યાં જો કેસનો ચુકાદો મારી ફેવરમાં નહીં આવે ને તો સુપ્રીમ કોર્ટમાં બી લઈ જઈશ તને. આટલો બધો ગુસ્સો નહીં કરો યાર જેટલી. નકામા અત્યાર સુધી એક્ટિંગ કરતા હતા, એકાદ સાચો એટેક આવી જશે તો ભાભી બિચારા આ ઉંમરે ક્યાં જશે હવે? જાણું છું જેટલી કે તમારા અસીલ છે ને બહુ મોટા માણસ છે, અને મોટા માણસોને નાની નાની હારથી પેટ ભરાતું જ નથી. એમને તો ટોપલા ભરી ભરીને પસ્તાવાની આદત હોય છે. પણ જણાવી દેજો તમારા સુમિત્રા દેવીને, હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ કે દુનિયાની કોઈ પણ કોર્ટ, જે કોર્ટમાં તમે લોકો મારી સામે આવ્યા ને, હું તમારા લોકોના દાંત ખાટા કરી દઈશ. એટલે હવે આપણે હાઈકોર્ટમાં લડવું પડશે. હા, કદાચ એ લોકો આપણને સુપ્રીમ કોર્ટમાં પણ લઈ જાય. બની શકે છે કે આપણને દિલ્હી પણ દેખાડી શકે છે એ લોકો.
વકીલ સાહેબ, હવે આટલી મોટી લડાઈ લડવાની શક્તિ મારામાં નથી રહી. મિસિસ જોબનપુત્ર, અમુક લડાઈઓ આપણે શક્તિથી નહીં, મજબૂરીથી લડવી પડતી હોય છે. ગમે એટલો અહિંસાનો પૂજારી હોય ને, પણ ઘરમાં સાપ નીકળે તો એને પહેલા લાકડી લેવી પડે છે. એ વખતે નાગને પૂછવા ન બેસાય કે નાગ બાપા તમે દૂધ પીશો, ઠંડુ લાવું કે ગરમ લાવું. હા, સાચી વાત છે તમારી વકીલ સાહેબ. અને મારી કુંડલીમાં તો સુમિત્રા દેવી નામની નાગણ નીકળી છે. અને આ નાગણની ફેંટ તો તમારે કચડવી જ પડશે. બોલો, આપી દઉં નોટિસનો જવાબ? હા વકીલ સાહેબ, પણ તમારી ફી ચૂકવવા હવે મારી પાસે પૈસા નથી. વકીલ સાહેબ, તમે હસી રહ્યા છો? મિસિસ જોબનપુત્રા, એક બહુ જૂનો ડાયલોગ છે કે ઘોડા અગર ઘાસ સે દોસ્તી કર લેગા તો ખાયેગા ક્યાં. એને મેં નવું બનાવ્યું છે કે વકીલ અગર મુફત મેં કેસ લડેગા તો ઉસકે ઘર મેં આંડલા કુસ્તી લડેગા. એક કામ કરો, આ રાખો. શું છે? અમુક સરકારી સંસ્થા અને નારી નિકેતન વાળાના એડ્રેસ છે. આ લોકોને શું પારકી પડોજણોમાં પડવાનો બહુ શોખ હોય છે. એ તમારા માટે કદાચ કોઈ એકાદ વકીલ કરી આપશે. પણ વકીલ સાહેબ, આ બધા કાબેલ તો હશે ને? કાબેલ વકીલોને છે ને સેવા કરવાનો શોખ નથી હોતો. પરમારથની હાટડી એ લોકો ચલાવે છે જેમની સ્વાર્થની દુકાનો ચાલતી નથી. એટલે જો હું આ લોકોને મારો કેસ આપું તો એ લોકો હારી પણ શકે? 99.9% એ લોકો કેસ હારી જશે અને તમારે તમારો દીકરો સુમિત્રા દેવીને સોંપી દેવો. વકીલ સાહેબ, પ્લીઝ આવું નહીં કરો. પ્લીઝ અરે મારી મદદ કરો. તમને ખબર છે અત્યારે મારી પરિસ્થિતિ શું છે? મારી પાસે હવે કંઈ નથી રહ્યું, બધું વેચાઈ ગયું છે. હવે તમે જ મને કહો કે હું શું કરું. વકીલ સાહેબ, ખરેખર એકદમ કસ્તુરી મૃગલી જેવા છો તમે, જેની નાભીના અંદર સુગંધનો દરિયો હોય અને સુગંધનું સરનામું શોધવા માટે એ બિચારી વન વન ભટકતી હોય છે. માફ કરજો વકીલ સાહેબ, સમજીને તમે કેવા શું માંગો છો? મિસિસ જોબનપુત્રા, તમે કહો છો કે તમારી પાસે કંઈ નથી અને હું કહું છું કે તમારી પાસે જોબનનો એવો અદ્ભુત ખજાનો છે જેની સામે મારા જેવા કેટલાય ધનવાનો રંક બની જાય. વકીલ સાહેબ, જો 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 બહુ બહુ હિંમત કરી છે આટલું બોલવા માટે. તમારે મને ધમકાવવો હોય તો પછીથી મને ધમકાવી લેજો, મારી વાત પૂરી સાંભળી લો. જો જો હું હાઈકોર્ટ તો છું, સુપ્રીમ કોર્ટ અને ઉપરની કોર્ટ, ગમે એક કોર્ટમાં તમારો કેસ લડવા તૈયાર છું વગર પૈસે. જો તમે આ તમારું જોબન દાવ પર લગાડો તો. વકીલ સાહેબ, કોલેજ કાળમાં છે ને મેં એક વાક્ય વાંચ્યું જે આજે મને યાદ આવે છે. વાક્ય હતું કે માકડ અને વકીલોમાં ફરક શું. જવાબ શું હતો ખબર છે? જવાબ હતો કે માકડો તો ફક્ત રાત્રે લોહી પીતા હોય છે. આ તો બહુ જૂનું થઈ ગયું. હમણાં ઇન્ટરનેટ ઉપર બહુ નવું આવ્યું છે કે સારા વકીલો ક્યાં મળે છે, તો કે કબ્રસ્તાનમાં. પ્રિયંકા દેવી, આમ પણ તમે જીવનમાં બહુ સમાધાનો કર્યા છે. એક સમાધાન જો તમે મારી સાથે કરી લેશો તો તમારા બધા દુઃખોથી તમને મુક્તિ મળી જશે. અને દીકરો જો તમારે જોઈતો હોય. મમ્મી મમ્મી, કોર્ટમાં હડતાલ ચાલે છે કે શું? ના દીકરા, કેમ એમ પૂછે તે? ના, પેલા વકીલ અંકલ ગીત ગાતા ગાતા નીકળ્યા એટલે મને એમ થયું, ધંધો બદલવાના લાગે છે. ના દીકરા, અંકલે ધંધો નહીં રંગ બદલ્યો છે.
અરે મમ્મી, રંગ તો કાચિંડો જ બદલી શકે અને વકીલ અંકલ તો માણસ છે. બેટા, એ જ તો ફરક છે રંગોમાં ને માણસમાં. રંગોને માણસની જેમ રંગ બદલવાની ટેવ નથી હોતી. એ બધું જવા દે. બેટા, મારે એક સવાલનો જવાબ આપીશ. બેટા, મને કહેજો કે જો આ ઘર છોડીને તારી પાસે બહુ મોટી આમ હવેલી જેવું ઘર આવે તો તું શું કરે? અરે વાવ, હવેલી જેવું ઘર? હા, તો હું એક રૂમ મારે માટે રાખું અને બીજા બધા રૂમ તને આપી દઉં. કેમ બેટા? એકમાં તું તારો સ્ટોર રૂમ બનાવી શકે છે, એકમાં તું તારો પૂજા ખંડ, એકમાં તું તારો મહિલા મંડળ ચલાવી શકે છે અને એકમાં તારો આરામ ખંડ બની શકે છે. બસ બેટા, બસ. બેટા, જો તારી પાસે આમ બહુ મોટી ગાડી આવે તો તું શું કરે? વાવ, મોટી ગાડી? હા, તો હું ડ્રાઈવરની બાજુમાં બેસું અને તને કહું, મેડમ આપ પીછે કી સીટ પર બેઠ જઈએ. અને બેટા, ધાર કે જો તારી પાસે આમ બહુ બધા નોકરો ચાકરો હોય અને એ લોકો તારી આગળ પાછળ ફર્યા રાખે તો? તો હું કહી દઉં કે મને તો વગર નોકરે જીવવાની ટેવ છે, બસ મારી મમ્મીની સેવા કરજો. પણ બેટા, ધાર કે જો આ બધી વસ્તુઓ માત્ર તને એકલાને જ મળે, એટલે કે હું ત્યારે ત્યાં હાજર જ ન હોઉં તો? તો હા, તો હું તો આ બધા વસ્તુઓની કિંમત મારી માટે એકડા વગરના ભીંડા જેવી થઈ જાય. તારા વગર તો હું જીવી જ ન શકું. હું એક જ દિવસમાં મરી જાઉં. બેટા, હું ન બોલે. તને છે ને તારી મમ્મી ના સમજી, જો બીજી વાર આવું બોલ્યો છે તો બોલીશ? પણ મમ્મી, તું આવા બધા સવાલો કેમ પૂછે છે? બેટા, કારણ કે અત્યારે તારી મમ્મી જીવનના એક એવા વળાંક પર આવીને ઊભી છે જ્યાં બે રસ્તાઓ જુદી જુદી દિશામાં ફંટાઈ રહ્યા છે. એક તરફ છે આત્મસન્માનનો એક્સપ્રેસ હાઈવે, બીજી તરફ છે સમાધાનની સાંકડી ગલી. પણ હવે મને સમજાઈ ગયું છે કે જો હું હાઈવે પકડીશ તો મંજિલ મને ક્યારે નહીં. તો હું સમાધાન કરીશ તો આત્મા જરૂર કાંટાઓથી વિંધાઈ જશે, પણ અમૃત મેળવવા વિષ તો મારે પીવું જ પડશે. મમ્મી, તું રડે છે? મમ્મી, તું રડ નહીં, ભગવાન બધું સારું કરી દેશે. ના બેટા, આપણા ભગવાન આપણા માટે છે જ નહીં. આજ પછી આપણે એમની પૂજા નહીં કરી, શ્રદ્ધાંજલિ આપીશું આપણે. બેટા, તું છે ને એક કામ કર, હાલ યા તારી બેઠો. બેટા, તું છે ને મધુમાસીના ત્યાં જઈને રમજે. હા, મમ્માને છે ને અત્યારે થોડું કામ છે એટલે મમ્મા છે ને બહાર જવાની છે, પણ મમ્મા જ્યારે આવશે ને ત્યારે તને માસીના ત્યાંથી પિકઅપ કરી લેશે. હા બેટા. મને તમારી શરત મંજૂર છે, બોલો મારે ક્યાં આવવાનું છે? મને ખબર હતી પ્રિયંકા દેવી કે તમે આ સમાધાન કરવા માટે તૈયાર રહેશો, એટલે તમારો એરિયા છોડીને ક્યાંય ગયો જ નતો. હા, કરોડિયો જાળ ગુંતો હોય ત્યારે વિશ્વાસથી જ કરતો હોય કે શિકાર ફસાશે જ. અરે મિસિસ જુવનપુત્રા, કેટલી સરસ મજાની મોસમ છે, આવી મોસમના અંદર તમે ક્યાં શિકાર ને શિકારી ને આવી બધી વાતો લઈને બેસી ગયા? વરસાદની મોસમ છે, મદમસ્ત મોસમ. તમને ખબર છે વરસાદની મોસમમાં ગમે એટલા પાપ કરો ને બધા પાપ ધોવાઈ જતા હોય છે. અને તમને ખબર છે ચોમાસાની ટ્રેજેડી શું છે? દુખિયાઓના 14 આંસુ પણ મુસળધાર વરસાદમાં દેખાતા નથી.
લુક પ્રિયંકા દેવી, તમે છે ને મારા ઉપર કોઈ મહેરબાની નથી કરી રહ્યા, સમજ્યા? તમારી પાસે મારી ફીસ ચૂકવવાના પૈસા નથી, એટલે તમે તમારી જાતને મને સોંપી રહ્યા છો. મારી અમૂલ્ય સેવાઓના બદલામાં તમે તમારી માત્ર તુચ્છ સેવાઓ આપી રહ્યા છો. વાઇસે વર્ષા. છોડ ને પ્રિયંકા રાણી, આ બધી વાતો છોડ, બોલ શું પીસે? વિસ્કી, રમ, જીન? મારી મહેમાન ગતિ માણવા નથી આવ્યા. હા, હું તો તને માણવા આવ્યો છું. તમારી ફી વસૂલ કરો અને નીકળે જાઓ અહીંયાથી. હા, એ વાત તો ખરી કીધી. મારી ફી મામદો માટે, દીકરા માટે, મધર ઇન્ડિયા સાક્ષાત લાગી રહી છે. તું પ્રિયંકા કણાત્રા સાહેબ, તમે? હા, સમયસર પહોંચવાની અમને ટેવ છે. આજે અમને સમજાયું કે આ દેશમાં ન્યાયની તુલના વેશ્યા સાથે કેમ થાય છે. કારણ કે તમારા જેવા વકીલો વકીલો નહીં, પણ ન્યાયની દેવીનું વસ્ત્ર હરણ કરનારા દુશાસન હોય છે. એ છોકરી, એકવાર આટલું મોટું સમાધાન કરતા પહેલા સુમિત્રા દેવીને કહ્યું હતું તો, અરે માતૃત્વ માટે એક સ્ત્રી પોતાની ઇજ્જતનો સોદો કરે તો અમારા સ્ત્રી તત્વને લાનત છે. મનુભાઈ, મિસ્ટર ગણાત્રા ઉપર કેસ માંડો, ક્લાયન્ટ પાસે અચૂકથી માંગણી કરવાનો. મને માફ કરી દો. જો માફ, મિસ્ટર ગણાત્રા, માફી માણસોની હોય, તમારા જેવા રાક્ષસોની નહીં. અરે પ્રિયંકા સામેના કેસમાં ભલે તમે અમને હરાવી દીધા, પણ તમારી સામેના કેસમાં અમે તમારી સનદ રદ કરાવી દઈશું, તમારો કાળો કોટ ઉતરાવી દઈશું. નહીં નહીં નહીં, મનુભાઈ લઈ જાઓ આને. અરે બાસર, જો મારી વાત, ગેટ આઉટ. અરે મારી વાત ચાલ. અરે એ બે ગણા તો તારી ઉલટી ગણા થી શરૂ. ચાલ મારી વાત સાંભળો. તમે લોકો, અરે છોકરી, તારી જેવી માની જગ્યા અમારા પગના સ્થાને પણ હૃદયમાં હોય છે. ઊભી થા. જે સુમિત્રા દેવીને ઈશ્વર જેવો ઈશ્વર ઝુકાવી ન શક્યો, એ તારા ત્યાગ અને સમર્પણે હરાવી દીધી છે. જા, અમારું તને અભય વચન છે. આજ પછી અમે તારા દીકરાને ક્યારે સ્વાર્થભરી નજરે નહીં જોઈએ. મમ્મી, આ સુમિત્રા દેવી છે. ના બેટા, દાદીમાં. દાદીમાં? શું બોલ્યો? દાદીમાં. મારા મમ્મીએ કીધું કે તમે મારા દાદીમાં છો. દાદીમાં, એક વાત કહું? હા, પૂછને. તમે આટલા વર્ષોથી મારી મમ્મી સાથે મારા કબજા માટે લડો છો, તો હું એક સવાલ પૂછું કે તમે મારી મમ્મીને દત્તક કેમ નથી લઈ લેતા? તો હું આપમેળે તમારા ઘરે આવી જઈશ. સાંભળ્યું? અરે સાંભળ્યું છોકરી, આટલા મોટા મોટા વકીલોને ન્યાયાધીશ ન કરી શક્યા? એ કોયડો આ નાના બાળકે ઉકેલી આપ્યો.